जय जिनेन्द्र सर्वे तपस्वीओ सातमा हसो आजना सातमा परिषण दिवसे अपने जीतूभाई ने रिक्वेस्ट करिए कि अपने जे स्थविरावली नी जे अपने आटली रसभर वातो जे बधी छे ए आगळ चलावे करीने तो जीतूभाई प्लीज अमने स्थविरावली नी रसभर वातो आगळ संभळावो प्लीज थैंक यू હેમેન્દ્રભાઈ સેન્ટરના બધા જ પદાધિકારીઓ સાધર્મિક ભાઈઓ અને બહેનો પર્યુષણ પર્વના સાતમા દિવસના પ્રારંભે આપણે કલ્પસૂત્રના સ્થવિરાવલી વિભાગના કેટલાક આચાર્ય ભગવંતોના જીવન વિશેનો સ્વાધ્યાય કરી રહ્યા છે જ્યારે આપણે સ્થવિરાવલી અંતર્ગત આવતા આચાર્ય ભગવંતોના જીવન વિશેની ઘટનાઓ પ્રસંગો અને તેમને જૈન શાસન માટે કરેલું પ્રદાન સાંભળીએ છીએ ત્યારે આપણા મનની અંદર તે આચાર્ય ભગવંતો પ્રત્યે તે જ્ઞાની ભગવંતો પ્રત્યે ભક્તિભાવ ઉત્પન્ન થાય છે આપણું મસ્તક ભક્તિભાવથી નમન કરવા લાગે છે અને આપણને આપણા શાસનનો જૈન ધર્મનો ગર્વ ઉત્પન્ન થાય છે અને એથી જ આપણે આપણા પૂર્વાચાર્યોના જીવન ચરિત્રની ઘટનાઓનો અભ્યાસ કરવો જોઈએ આપણા ઇતિહાસનું જ્ઞાન મેળવવું જોઈએ કે આપણો ઇતિહાસ કેવો ભવ્ય છે અને આજે આપણે કેવી અવસ્થામાં જીવી રહ્યા છે શું કરવા યોગ્ય છે અને શું નથી કરવા યોગ્ય તેનો વિચાર આવા પ્રસંગો આચાર્ય ભગવંતોના પ્રદાનના પ્રસંગો સાંભળીને આપણને મનની અંદર પ્રેરણા પ્રાપ્ત થાય છે આપણે વજ્રસ્વામીના જીવન વિશેની વાત કરી રહ્યા હતા વજ્રસ્વામી બહુ જ નાની અવસ્થામાં બાલ્યાવસ્થામાં જેમને પોતાની જાતિ સ્મરણ જ્ઞાનથી પૂર્વ ભવની સ્મૃતિ થઈ આવી હતી અને માતાના મોહમાંથી છૂટીને પિતા પાસે પહોંચવા માટેની એમણે તરકીબ શોધી કાઢી સતત રડતા હતા માતા કંટાળી ગઈ છે તે સમયે મુનિ એમના પિતા જેમણે સંયમ ગ્રહણ કર્યો હતો તે મુનિ સંયોગથી એમના ઘરે જ ગોચરી માટે આવે છે અને એ વખતે ગુરુએ આમને આદેશ આપ્યો છે કે આજે ગોચરીમાં જો તમને સચિત્ત ગોચરી મળે તો તમે સ્વીકારી લેજો સામાન્ય રીતે તો સાધુ ભગવંતો જ્યારે ગોચરી આવે ત્યારે બહુ જ સૂક્ષ્મ દ્રષ્ટિથી ગોચરીના કલ્પ અને અકલ્પ એટલે કલ્પે કે ન કલ્પે તેનો સૂક્ષ્મ વિવેકપૂર્ણ વિચાર કરતા હોય છે અને એ વિવેક અને એ જે શક્તિ છે એ એમને કેળવી હોય છે ગુરુએ એના માટેની શિક્ષા આપી હોય છે અને એમની સાથે રહેલા વડીલ સાધુઓ એને સમજાવીને કે કેવી રીતે ગોચરી લેવી ગોચરી શબ્દનો પણ ખૂબ સુંદર અર્થ છે ગો એટલે ગાય અને ચરી એટલે ચરે જેવી રીતે ગાય ચરે તેવી રીતે આહાર ગ્રહણ કરવો આહારની ગવેષણા કરવી અને આહાર ગ્રહણ કરવો ગવેષણા એટલે શોધવું અને ગ્રહણ કરવું એટલે આહાર લેવો ગાય જ્યારે ચરવા નીકળે છે ત્યારે એક જ જગ્યાએથી બધું ઘાસ ચરતી નથી ગાય જુદી જુદી જગ્યાએથી થોડું થોડું ઘાસ ચરે છે ચરીને પોતાના મુકામ પર આવે છે અને ગાય તે ચરેલા ઘાસને પાછું કાઢે છે મુખમાં અને એને વાગોળે છે એનું ચરવિત ચરવણ કરે છે એટલે એને ખૂબ વાગોળે છે અને વાગોળીને પાછું એ પોતાની હોજરીમાં પોતાના પેટમાં લઈ જાય છે ઘાસ જેવો તુચ્છ પદાર્થ દૂધ કેવી રીતે બને છે તેની આ કુદરતની અદ્ભુત ઘટના છે કે ઘાસ એ દૂધનો હેતુ છે દૂધનું નિમિત્ત છે
એમાંથી દૂધ નિર્મિત થાય છે, પણ આપણે ઘાસ ખાઈ શકતા નથી અને આપણે દૂધ પેદા પણ નથી કરી શકતા, ગાય જ દૂધને પેદા કરી શકે છે. તેવી રીતે સાધુ આહાર ગ્રહણ કરે, એ બધો જ આહાર ભેગો કરી દે, ઉપાશ્રયમાં આવીને તેને અનાસક્ત ભાવે આરોગે, અને આરોગ્યા પછી શરીરને પોષણ આપ્યું હોવાથી શરીર પાસેથી જ્ઞાન અને ધ્યાનની અંદર લીન થાય અને એમાંથી દૂધરૂપી જે નવનીત પ્રાપ્ત થાય, દૂધરૂપી જે સાર પ્રાપ્ત થાય, તેનાથી પોતાના આત્માનું કલ્યાણ કરે અને જગતનું પણ કલ્યાણ કરે. સ્વ અને પરનું કલ્યાણ કરવામાં આહાર કેટલો મોટો ભાગ ભજવે છે તેને અહીંયા આપણે વિચારણા કરવાની છે. અને એથી જ આપણે સાધુ ભગવંતોને જે વોરાવીએ છીએ તે વોરાવવું એ સુપાત્ર દાન કહ્યું છે. એ પાત્રમાં ગયેલું દાન એ અનેક અનેક જીવોના કલ્યાણમાં નિમિત્ત બને છે અને સાધુના પોતાના આત્મકલ્યાણમાં પણ નિમિત્ત બને છે. એટલે આવું દાન આપવાનો મોકો મળે ત્યારે ચૂકવું નહીં, એવો આપણને ધર્મશાસ્ત્રોનો આદેશ છે, એવી શિક્ષા છે. આ મુનિ જ્યારે ગોચરી આવ્યા છે અને સચિત આહાર મળ્યો છે લઈને આવ્યા, ગુરુ મહારાજને સમર્પિત કરે છે, ત્યારે એનો વજન એટલું બધું હતું એટલે ગુરુ મહારાજને કહે છે કે આ વજ્ર જેવો બાળક લઈને આવ્યો છું, અને ગુરુએ એનું નામ વજ્ર સ્વામી પાડ્યું. આ વજ્ર સ્વામી જ્યારે બાલ્યાવસ્થામાં આવ્યા છે, જોળીમાં લઈને આવ્યા છે, એટલે આપણે કલ્પી શકીએ કે એ કેટલા નાના બાળક હશે કે જોળીમાં સમય ગયા અને જોળીમાં આવ્યા છે. એનું રક્ષણ કરવું, એનું લાલન પોષણ કરવું, એની સ્વચ્છતા રાખવી, આ બધું કામ સાધુઓ માટે કઠિન હતું. એટલે ગુરુ મહારાજે એ બાળ સાધુને, આ બાળકને, સાધુ તો હજુ બન્યા નથી, પણ એ બાળકને એમણે ઉપાશ્રયમાં મોકલી, સાધ્વીજીના ઉપાશ્રયમાં મોકલી આપ્યા. સાધ્વીજીઓ પાસે જે બહેનો આવતી, તે બહેનો ને આ કામ સોંપવામાં આવ્યું, તેનું લાલન પાલન કરવાનું. બહેનો આ નાનકડા બાળકને લાલન પાલનની ક્રિયા જુએ છે અને એની સાર સંભાળ કરે છે. સાધ્વીજીઓ દિવસ દરમિયાન સ્વાધ્યાય કરે, પાઠ કરે, અધ્યયન કરે, આ બાળક ગોળિયામાં રહે રહે એ સાંભળે અને પદાનુસારીની વિદ્યા એને પ્રાપ્ત થઈ, એટલે પદ સાંભળે અને યાદ રહેવા માંડે. ઘણા વખતમાં એમને 11 અંગનો અભ્યાસ થઈ ગયો, જે વાત આપણે ગઈકાલે કરી હતી, અને ત્યાર પછી માતાએ, એની અસલી માતાએ બાળકના માગવા માટે આવે છે કે આ બાળકનું મને પ્રાપ્ત થાય, એની હું માતા છું એટલે બાળક મને સોંપી દેવો જોઈએ. પણ આ વાત છે કે રાજ સભા સુધી પહોંચી રાજાએ નિર્ણય કર્યો કે જે એને આકર્ષિત કરી શકે, જે એને લોભાવી શકે, તેની પાસે આપણે એને મોકલો. ગુરુ પાસે માત્ર ઓઘો અને મોપત્તિ હતી. બાળક ઓઘો અને મોપત્તિ લઈને રાજી થાય છે, ખુશ થાય છે. છેવટે એ નિર્ણય કરવામાં આવે છે કે આ બાળકને સાધુઓ પાસે રાખવામાં આવે. આ એ બાળક જેણે આટલી નાની અવસ્થામાં, બાલ્યાવસ્થામાં 11 અંગ આગમનો અભ્યાસ કરી લીધો હતો અને આટલી સ્મૃતિ, સમર્થ સ્મૃતિ હોવાને કારણે એની શિક્ષા દીક્ષા પણ ખૂબ ઊંચી થઈ અને 3 વર્ષની અંદર એને આ બધું જ, પોતાની ઉંમર 3 વર્ષની હતી ત્યાં સુધીમાં આ બધું જ એમણે ભણી લીધું હતું. વજ્રસ્વામી જે સાધુ છે, એમને દીક્ષા આપવામાં આવે છે યોગ્ય ઉંમર થતા, અને એમના જીવનની કેટલીક બહુ મહત્વની ઘટનાઓ વિશે આજે આપણે વાત કરીશું. બહુ લાંબી વાત આપણે કરી નહીં શકીએ. એમનું પ્રદાન, વજ્રસ્વામીનું પ્રદાન ઘણું બધું છે, પણ આપણે કેટલીક મહત્વની ઘટના વિશે અહીંયા વાત કરીશું. એકવાર ગુરુ મહારાજ સાથે વિહાર કરી રહ્યા હતા
અને વિહાર કરતા કરતા એમની રસ્તામાં બહુ જ ભીષણ વર્ષા, અત્યંત તીવ્ર વર્ષા વરસવા લાગી, એટલે વરસાદ પડવા લાગ્યો. વરસાદ પડવા લાગ્યો એટલે આ સાધુઓ બાજુમાં એક મંદિર હતું, તે મંદિરમાં રહ્યા, સ્થિર કર્યા. અને એ જ વખતે પૂર્વના કોઈક એવા અનુરાગી દેવને ખ્યાલ આવે છે, એટલે દેવ વરસાદને રોકી દે છે. વરસાદને રોક્યા પછી એણે ત્યાં અનેક શ્રાવકોને બોલાવીને ત્યાં રાખ્યા. આ સાધુઓને આહારની તકલીફ ન પડે અને એમનો જ્ઞાન ધ્યાનનો સ્વાધ્યાય થતો રહે, એટલા માટે આ મિત્ર દેવે આ બધી એક વ્યવસ્થા ઊભી કરી. વ્યવસ્થા તદ્દન કૃત્રિમ હતી, એટલે પોતે જાતે નિર્મિત કરેલી હતી, સહજ એવી વ્યવસ્થા નહોતી. સાધુ ભગવંતો જ્યારે ગોચરીએ નીકળે અથવા કોઈ સ્થાનમાં સ્થિરતા કરે ત્યારે તમામ વ્યવસ્થા સહજ રૂપે થઈ હોય તો જ તેનો સ્વીકાર કરે. અને જો એમની સામગ્રી, એમનો આહાર એ બધામાં ક્યાંય સહજતા ન હોય તો તે આહાર તેઓ ગ્રહણ કરે નહીં, તે સ્થાનમાં રહે નહીં અને અન્યત્ર વિહાર કરીને ચાલ્યા જાય. આવો એક નિયમ છે. સાધુઓના ગોચરી માટેના 42 દોષોની વાત કરેલી છે. એ સાધુ ભગવંતો પોતાના નિમિત્તે બનાવેલી કોઈ પણ વસ્તુ ગ્રહણ કરે નહીં, ક્યાંય પણ પોતે બનાવરાવીને આહાર ગ્રહણ કરે નહીં. કોઈએ એમના નિમિત્તે બનાવ્યો હોય, એમને ખ્યાલ આવી જાય તો પણ એ આહાર ગ્રહણ કરે નહીં. એમના માટે ખરીદીને લાવેલા હોય એવી વસ્તુઓનો સ્વીકાર ન કરે. આ બધા અનેક પ્રકારના નિયમો જેની બહુ જ વિસ્તારથી છણાવટ સ્વયંભવ શ્રીએ દસવૈકાલિક સૂત્રની અંદર સભિક્ષ એટલે ભિક્ષા કેવી હોવી જોઈએ તેની વાત કરતા કરેલું છે. આવી ઉત્તમ આરાધના જેમનો આહાર પણ મોક્ષનું નિમિત્ત બને છે, એટલે આહાર કરવા છતાં પણ નિરાહારી પદ સુધી પહોંચવાની જે વાત કરી છે તે આ કારણે કહી છે કે આહાર પણ શરીરને ટકાવવા માટે લેતા હોય છે. આપણે એક વાત અહીંયા બહુ સુંદર સાંભળવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે કે પરમાત્માના એક શિષ્ય ધર્મદાસ ગણી હતા. એ ધર્મદાસ ગણીએ ઉપદેશમાળા નામનો એક ગ્રંથ રચ્યો છે. એની અંદર કહે છે કે મનુષ્યનો સ્વભાવ કેવો વિચિત્ર છે અને આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવો છે. જણાવે છે કે જાણાય જહ મરી જઈ, મનુષ્ય જાણે છે કે મરવાનું છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મૃત્યુ એ અનિવાર્ય ઘટના છે. એ ક્યારે આવશે એ આપણને ખબર નથી, પણ આવવાનું છે એ નિશ્ચિત છે. કેવી રીતે આવશે એ પણ આપણને ખબર નથી, પણ આવશે એ નિશ્ચિત છે. આપણે કયા નિમિત્તથી મૃત્યુ પામીશું તે પણ આપણને ખબર નથી, પણ આપણને એટલી ખબર છે કે મૃત્યુ છે. જો માણસ લાંબુ જીવે તો જરા એટલે ઘડપણ, જરા અમરંતંપી એટલે જે ન મરી રહ્યા હોય એને પણ મારવા માટેની પ્રક્રિયા શરૂ કરી દે છે, એટલે કે વૃદ્ધાવસ્થા પણ મૃત્યુનું નિમિત્ત બને છે. અને આવું બધું જોયા પછી પણ મનુષ્યને સંસાર પ્રત્યે વૈરાગ્ય એટલે કે સાચી સંસાર પ્રત્યેની સાચી દ્રષ્ટિ કેળવાય નહીં અને મોહમાં ફસાયેલો રહે, ત્યારે આ ધર્મદાસ ગણી આશ્ચર્ય વ્યક્ત કરતા કહે છે કે અહો આશ્ચર્યમ, અહો રહસ્યમ, કે આ મોહનું સામ્રાજ્ય કેટલું બધું ફેલાયેલું છે કે આ બધું જ જાણતો હોવા છતાંય મનુષ્ય જરાય પણ જાગૃત થતો નથી. આપણે ત્યાં જૈન ધર્મની અંદર ચાર પ્રત્યેક બુદ્ધની વાત આવે છે. પ્રત્યેક બુદ્ધ અથવા સ્વયં સંબુદ્ધ, જેઓ સ્વયં કોઈ કઈ ઘટના જુએ ને એનાથી વૈરાગ્ય જાગી ઉઠે અને સંયમ ગ્રહણ કરી લે. એમને કોઈના ઉપદેશની આવશ્યકતા નથી હોતી, એમને કોઈ
स्वाध्याय करवानी आवश्यकता नथी होती, पण कोई केवी घटना जुए अने आत्म जागृति थई जाए। धर्मदास गणी जे परमात्माना साक्षात शिष्य छे, तेमणे पोताना जीवननी अंदर जे साधना करी, ज्ञान ध्यान करवे, एमांथी जे एमणे सार काढ्यो तेमा आ कहे छे के अह जाणय जह मरी जई, मरवानुं छे एवुं जाणीए छीए, जाणतो होवा छताय मनुष्य आ बधुं जाणे छे के आ बधुं अहींया मूकीने जवानुं छे। आ जगतनो कोई पण मानव कशुं पण लईने गयो नथी, લઈ જઈ શકે એવી તાકાત પણ નથી, બધું જ અહીંયા મૂકીને જવાનું છે, તો પણ એ એ વસ્તુના મોહમાંથી મુક્ત થતો નથી। એ વસ્તુઓ પ્રત્યેનો મોહ એટલો બધો તીવ્ર છે કે એ જીવનની છેલ્લી ઘડી સુધી એનો ત્યાગ કરી શકતો નથી, એને પકડી રાખે છે। અને આ સામ્રાજ્ય આવો ભાવ એ મોહનું સામ્રાજ્ય છે, મોહના કારણે આવો ભાવ ઉત્પન્ન થાય છે। પુત્રોમાં અને સ્વજનોમાં જો તાકાત હશે તો તમે એને 12,000 આપશો તો પણ 1,25,000 કરશે, અને જો સંયોગ નહીં હોય, એની આવડત નહીં હોય અને એનું ભાગ્ય નહીં હોય તો તમે 1,25,000 આપ્યા હશે તે પણ 12,000 કરી નાખશે। આવું પણ આપણે જાણીએ છીએ। આ બધી જ બાબતો આપણા માટે નવી નથી, પણ આપણે એમાંથી સાર ગ્રહણ કરી શકતા નથી। આ પ્રત્યેક બુદ્ધ જે છે તે આવી નાનકડી નાનકડી ઘટનાઓથી સાર પામી જાય છે કે કેવું વિચિત્ર છે, અને હું કેમ હજુ ઊંઘી રહ્યો છું, હજુ મને પ્રમાદ કેમ છે, મારે જાગવું જોઈએ અને મોહ ત્યાગવો જોઈએ। કદાચ પૂર્વના કર્મોને કારણે આપણે સંયમ ગ્રહણ ન કરી શકે તેવી સ્થિતિમાં હોઈએ, અને આપણે સંજોગોના કારણે પ્રદેશ છોડી ન શકતા હોઈએ, દેશ છોડી ન શકતા હોઈએ, આપણી એવી અવસ્થા ન રહી હોય, આપણે આવા ઉત્તમ જીવન જીવવા માટેનું જે કષ્ટ સહન કરવું પડે, જે દુઃખો સહન કરવા પડે, તે દુઃખો સહન કરવા માટેની હવે સંભાવના ન હોય તો પણ માણસે મોહને ઓછો કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ। જો મોહને ઓછો કરવાની પ્રક્રિયા એ આરંભે નહીં તો એ આ મોહ છે એ અનેક ભવો સુધી ભટકાવે। આગળ જતા ધર્મદાસ ગણી કહે છે કે દુપયમ ચૌપયમ બહુપયમ ચ અપયમ સમિતમ મહણમ વા અણવકયેવી કયંતો હરઈ હયાસો અપર્યંતો। આ સંસારની અંદર બે પગવાળા મનુષ્યની વાત કરે છે કે બે પગવાળા મનુષ્યો, ચાર પગવાળા પશુઓ, દુપયમ ચૌપયમ બહુપયમ અને બહુપગવાળા ઘણા બધા પગવાળા ભમરા વગેરે જીવો, અને જેના પગ નથી એવા સાપ વગેરે જીવો, આ બધા જ જીવો, એમાંથી બે પગવાળા મનુષ્યો ધનવાન હોય, પશુઓ નિર્ધન છે, કોઈક પંડિત હોય, કોઈક મૂર્ખ હોય, બધાને કોઈ ને કોઈ કારણસર મૃત્યુ પામવું પડે છે। મૃત્યુ એને મારી નાખે છે, મૃત્યુ કોઈને છોડતી નથી। તમે પગવાળા છો કે નહીં, તમારી પાસે ધન છે કે નહીં, તમે પંડિત છો કે નહીં, તમે જાણકાર છો કે નહીં, તમે સેવા કરી છે કે નહીં, આ બધું મૃત્યુ ક્યારેય વિચારતી નથી। મૃત્યુ જ્યારે આ વિચાર્યા વગર આવે છે અને માણસને જીવને ઉપાડીને લઈ જાય છે, એ આપણો સૌનો અનુભવ છે। નય નજ્જયીશો દિયો, કોઈક ને કોઈક દિવસે મરવાનું છે તે આપણે જાણતા નથી। મરી અબમ ચ અવશ્યેણ સભ્યેણ, મરવાનું છે એ નક્કી છે, બધાને મરવાનું છે, મૃત્યુ એ આપણો અંતિમ મુકામ છે, આપણો છેલ્લી સ્થિતિ મૃત્યુ છે, તો પણ આશાના પાસથી બંધાયેલા આપણે નય કરય જમ હિયમ વજ્જો, પરંતુ આપણે હિતકારી કાર્ય નથી કરતા, જ
जागता नहीं एनु आश्चर्य आ ज्ञानी पुरुषों ने छे के आटलू बधु जाणतो होवा छतां मनुष्य जागतो नहीं जागीने जीवतो नहीं। आ वज्र स्वामी वरसाद थी वरसाद मा कोई पण प्रकारना जीवोनी हिंसा न थाय अपकायना जीवोनी विराधना न थाय अने वरसादना कारणे उत्पन्न थता जीवो एनी हत्या न थाय एना हिंसानो दोष न लागे एटले साधु भगवंत निरति चार चारित्रनो पालन करे एटले चारित्रनी अंदर कोई पण प्रकारनो दोष न आवे तेनी सतत सजागता साधु जीवन नी अंदर आपणे एमना नजीक रह्या नथी एटले घणा बधाने खबर नहीं होय पण जे उपाश्रय नी अंदर रहे ते उपाश्रय मां एमने बे वार काजो काढवानो होय जेमने उपदान कर्या होय ए बधा जने खबर हशे काजो काढवो एटले कचरो काढवो ए उपाश्रय नी अंदर काजो काढे एटले काजो काढवानी एक प्रक्रिया छे के दंडासन थी એટલે ઊનની દસીઓ વાળો જે સાધન છે એ સાધનથી જીવોની હત્યા ન થાય તેવી રીતે જૈણાપૂર્વક આખો ઉપાશ્રય સાફ કરે સાધુ ભગવાન પોતે સાફ કરે અને સાફ કર્યા પછી જે કચરો હોય એ જુએ અને કચરામાં કેટલા જીવોની કલેવર એટલે મરેલા એ જીવજંતુઓના મરેલા દેહની કેટલી સંખ્યા છે એ જુએ અને ગુરુ મહારાજ ને જઈને કહે કે આજે આ કાજાની અંદર બે કીડીઓ બે મકોડા કે એક મકોડો મરી ગયેલો જોવા મળે છે ગુરુ મહારાજ એને આલોચના આપે આ આ સજાગતા છે સાધુ જીવનની કે એક પણ જીવ એમના નિમિત્તે મૃત્યુ પામવો જોઈએ નહીં આટલી સજાગતા એ જૈન શાસન છે કે દરેક જીવના જીવનમાં નિમિત્ત બનવાનું છે કોઈ પણ જીવના મૃત્યુમાં નિમિત્ત નથી બનવાનું અને સાધુ માટે તો એ વિશેષ રૂપે સજાગતા પૂર્વક ધર્મક્રિયા કરવાની છે વેશ પહેરી લીધો એટલે એમને બધા જ પ્રકારના કાર્યો કરવાની પરમિશન નથી મળી જતી એમને બધું જ કરવાની છૂટ નથી મળતી પણ વેશ ધારણ કર્યા પછી સજાગતા રૂપી એટલે જાગૃતિ રૂપી જૈણા આપણે જે જયમચરે જયમચિઠ્ઠે નામનો શ્લોક આપણે અહીંયા ચર્ચ્યો હતો એ એ પ્રમાણે સાધુનું જીવન સતત જાગૃતિમય હોય છે એટલે વજ્ર સ્વામી એક જગ્યાએ રોકાયા છે એના મિત્રદેવને એમને આ એક જગ્યાએ રોકાવાના કારણે પડનારી મુશ્કેલી કેમ કે વરસાદ લાંબો ચાલે તો આહાર મળે નહીં અને આહાર ન મળે તો જે નિત્યક્રમ છે સાધના માટેની જે દેહની પ્રસન્નતા છે તેમાં વિક્ષેપ પડે એટલે એમણે શ્રાવકોને બોલાવ્યા શ્રાવકોના આવાસ ત્યાં ઉભા કરી દીધા અને એમ સરસ મજાના આહાર બનાવે એટલે રસોઈ રાંધે એવી વ્યવસ્થા પણ કરી દીધી થોડો વરસાદ અટકી ગયો ત્યારે થોડા સમય માટે અટક્યો છે ત્યારે સાધુઓ ગોચરીએ નીકળે છે ત્યારે એક શ્રાવકના ઘરે કોળાનો પાક બનેલો હતો કોળાનો પાક જોઈને એમને એમ લાગ્યું કે આ ગૃહસ્થના ઘરમાં કોઈ પ્રસંગ નથી કોઈ એવી મહેમાનોની ચહલપહલ દેખાતી નથી કોઈ એવું નિમિત્ત પણ દેખાતું નથી તો આ કોળા પાક શા માટે બનાવ્યો હશે એટલે શ્રાવક છે એ વહરાવા જાય છે અહીંયા પણ એક બહુ મહત્વની વાત ધર્મ આપણને શીખવે છે અને એ બહુ જ જાણવા જેવી છે કે શ્રાવકના આચાર માટે શાસ્ત્રોએ કહ્યું કે સાધુ ભગવંતો જ્યારે ઘરે ગોચરી માટે આવે ત્યારે તમે ઉત્તમ વસ્તુઓ વહરાવો ઉત્તમ વસ્તુઓ વહરાવો એટલું જ નહીં પણ એમ કહે છે કે હીરા મોતી પણ વહરાવો શું કહે છે સાધુઓ માટે વોરાવાની જે પ્રક્રિયા છે એના માટે એમ કહે છે શ્રાવકોને કે તમારો ભક્તિભાવ એટલો હોવો જોઈએ કે તમે એમને હીરા મોતી જેવી મૂલ્યવાન વસ્તુઓ પણ વોરાવો તમારા માટે જે અત્યંત મૂલ્યવાન વસ્તુ છે તે વોરાવવી જોઈએ પણ બીજા પક્ષે સામેના પક્ષે સાધુ માટે કહે છે કે તમે જ્યારે ગોચરી વોરવા જાઓ ત્યારે શ્રાવકના ઘરેથી લુખી સુખી એક રોટલી
થી વધુ કશું વર્તા નહીં. એ તમને હાથી, ઘોડા, હીરા, મોતી બધું તમારા પગમાં ન્યોછાવર કરી દેશે, સમર્પિત કરી દેશે, પણ તમારો આચાર છે એના ઘરમાંથી એક માત્ર એક લુખી સુખી રોટલી, જે રોટલી એને કામની નથી. હવે એક એ ઉજ્જિત આહાર આપણે પૂર્વાચાર્યોના જીવનની અંદર જોયું, મહાગીરીના જીવનની અંદર જોયું, સ્વસ્તિ મુનિના જીવનની અંદર જોયું કે તેઓ ઉચિત આહારનો નિયમ લેતા. ઉચિત એટલે હવે નકામો થઈ ગયેલો આહાર છે, હવે એ કામનો નથી. છેવટે આપણે તો વાણિયા છીએ એટલે સાંજ પડે એ વધેલી રોટલીઓ શેકીને ખાખરી બનાવીને બીજા દિવસ માટે ખાઈએ, પણ એ આપણા માટે હવે ઉચિત થઈ ગયેલો છે એટલે એ જ સ્વરૂપે આપણે ખાવાના નથી. એવો આહાર એ સાધુનો આચાર છે. બંને પક્ષની વાત આપણે યાદ રાખવા જેવી છે, આપણો શ્રાવકનો આચાર અને બીજી બાજુ સાધુનો આચાર. આવો જૈન ધર્મ અદ્ભુત છે કે દરેક પક્ષ દરેક બાબતોની સૂક્ષ્મ ચિંતન કરે છે અને સૂક્ષ્મતમ ઉપદેશ પણ આપે છે, અને આચારમાં ક્યાંય પણ દોષ ન રહી જાય તેની પણ ખેવના કરે છે. સાધુ બીજા ઘરે જાય છે ત્યાં પણ મિષ્ટાન્ન ભોજન બન્યું હોય છે. એમને આશ્ચર્ય થયું કે અહીંયા કોઈ એવા પ્રસંગની કોઈ પણ પ્રકારની ચહલ પહલ દેખાતી નથી, આ બીજા ઘરે પણ આવા પ્રકારનો આહાર બન્યો છે તો આપણે આ આહાર ગ્રહણ કરવો જોઈએ નહીં. ત્રીજા ઘરે જાય છે, ચોથા ઘરે જાય છે, ક્યાંય પણ એમને લાગતું નથી કે આ નિર્દોષ આહાર બનેલો છે. પાછા ફરે છે, ગુરુ મહારાજ પાસે આવે છે. ગુરુ મહારાજ પૂછે છે કે આવું કેમ? ત્યારે એ કહે છે કે આજે તો બધા ઘરે મિષ્ટાન બને છે. દેવ આ બધું જોઈને આશ્ચર્ય પામી જાય છે કે આ લોકોની આચાર પાલનની અંદર કેટલી જાગૃતિ છે કે કોઈ પણ વસ્તુ સદોષ ના આવી જાય, અને સદોષ આવી જાય તો એમને પ્રાયશ્ચિત લેવું પડે. ખાવા નું તો ખાઈ લે, પણ ઘણા બધા ઉપવાસ નો માટે બર્ડન આવી જાય. એ જાગૃતિ એમને આવો દોષયુક્ત આહાર ગ્રહણ કરવાની નો નિષેધ કરે છે. દેવ આવે છે, પ્રસન્ન થાય છે કે તમારી જે શિક્ષા છે, તમારી દીક્ષા છે, તમારી જાગૃતિ છે, અદભુત છે. મેં આટલું બધું કર્યું પણ તમે આચારમાંથી જરા પણ ડગ્યા નહીં, શિથિલ ના થયા. અને એ ખુશ થઈને આકાશ ગામીની વિદ્યા વજ્રસેન વજ્રમુનિને વજ્રસ્વામીને આર્ય વજ્રસ્વામીને આકાશ ગામીની આકાશમાં ઉડી શકાય તેવી વિદ્યા આપે છે. આ વજ્રસ્વામી નાનપણથી જ બહુ જ સ્મૃતિ શક્તિવાળા હતા, ઘણું બધું જ્ઞાન હતું એમનું. એમની મતિ નિર્મળ હતી, એવી જ રીતે એમનું શ્રુત પણ નિર્મળ હતું. મતિ જ્ઞાન એટલે બુદ્ધિ છે, શ્રુત જ્ઞાન એટલે અભ્યાસથી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે, ભણીને મેળવેલું જ્ઞાન છે તે. એટલે મતિની શુદ્ધતા નિર્મળતા હોવી પણ જરૂરી છે. આપણે જો સુંદર જીવન જીવવું હોય તો આપણી બુદ્ધિ પણ નિર્મળ હોવી જોઈએ, નહીં તો બુદ્ધિ તો બે ધારી તલવાર છે. આપણે કંઈ કરવું હોય તો પણ બધા તર્ક મળી જાય, આપણે કઈ ન કરવું હોય તો પણ બધા તર્ક મળી જાય. આપણે સ્વાધ્યાય કરવો હોય તો ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ રસ્તો કાઢી શકે છે, અને એનું આ પરિણામ છે કે આ કોરોના કાળની અંદર પણ આપણે આ ઝૂમ કે યુટ્યુબ કે બીજા મીડિયાનો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ઘરે ઘરે આપણે પરમાત્માની વાણી પહોંચાડી શક્યા છીએ. એ સાંભળવું છે અને સંભળાવવું છે જેને, એના માટે રસ્તાઓ ખુલ્લા છે. પણ આવા સમયની અંદર પણ સાંભળવાનું મન ન થતું હોય એના માટે પણ રસ્તા છે કે ભાઈ આ શું સ્ક્રીન સામે બેસી રહેવાનું એક કલાક સુધી અને એક જ માણસને જોયા કરવાનો અને એ જે બોલે એ સાંભળ્યા કરવાનું, આપણે કંઈ બોલી ના શકીએ, આપણે કંઈ પૂછી ના શકીએ વગેરે વગેરે બહાનાઓ તર્કો, અને આ બધી બાબતો આપણા મનની અંદર સ્ફૂરે છે એનું કારણ નથી કરવું તે. અને જો કરવું હોય, આપણે શ્રવણ કરવું હોય તો આપણને શ્રવણ કરવાના તર્કો પણ બધા મળી જાય છે. વજ્રસ્વામી જ્ઞાની હતા, એમની મતિ નિર્મળ હતી એટલે બુદ્ધિ નિર્મળ હોવી જરૂરી છે, અને શ્રુત પણ નિર્મળ હોવું જરૂરી છે, જ્ઞાન નિર્મળ હોવું જરૂરી છે.
એટલે આપણે આગળ જોઈશું કે જ્યારે આર્ય રક્ષિત સુરી ભણી ગણીને આવે છે ત્યારે માતા જે પૂછે છે અને એનો જવાબ આપે છે એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે શ્રુતની પણ કેટલી નિર્મળતા આવશ્યક છે. વજ્રસ્વામી ને અવસર મળે, ટાઈમ મળે ત્યારે એ બધા સાધુઓને ભણાવતા, જે જ્ઞાન એમને મળ્યું હતું તે બીજાને ભણાવે. સ્વાધ્યાય એક બહુ મોટું લક્ષણ છે કે આપણને ભણેલું જે છે એ આપણે બીજાને ભણાવીએ તો આપણું જ્ઞાન વધે છે. અને જ્યારે વિદ્યાર્થી ભણવા લાગે અને એ મતિમાન વિદ્યાર્થી હોય ત્યારે ગુરુ એને એક શિક્ષા આપે છે. ગુરુ એમ કહે છે કે તું ભણે છે તે તો બરાબર, પણ તું જ્યારે ભણાવીશ ત્યારે સાચા અર્થમાં ભણીશ. ભણાવતી વખતે તારે જે ભણવું પડશે, તારે જે સમજવું પડશે તેના કારણે તારું ભણેલું છે એ વધુ પાકું થશે, વધુ સ્પષ્ટ થશે. તને પોતાને ખ્યાલ આવશે કે ભણાવતી વખતે કેટલી બધી સજ્જતા, કેટલી બધી જાગૃતિ રાખવી જરૂરી છે અને એના કારણે ભણેલાને વધુ નિર્મળ, વધુ પાકું કરવાનો અવસર મળે. તો આ વજ્રસ્વામી જ્યારે અવસર મળે ત્યારે ત્યારે એ ભણાવતા. એમના ગુરુ મહારાજ જે કોઈ કાર્ય માટે રોકાયેલા હોય અને એ સમયે આ વજ્રસ્વામીને પાઠ આપતા જુએ ને, એમના પાઠને એટલે ભણાવતી વખતે એ ભણાવવાની કળા અને શિષ્યોને સમજાવવાની કળા એમણે એવી જબરદસ્ત રીતે હસ્તગત કરી હતી કે ગમે તેવા પ્રશ્નો અને ગમે તેવા કઠિનમાં કઠિન બાબતો પણ એ બહુ જ સરસ રીતે સરળ શબ્દોમાં એમને સમજાવી શકતા હતા. અને એના કારણે ગુરુ મહારાજે એમને વાચનાચાર્યની પદવી આપી. વાચના આપણે ત્યાં પહેલાના કાળની અંદર આ ભણાવવાની જે પ્રક્રિયા સાધુ ભગવંતો સાધુ સાધ્વીઓને ભણાવે તેને વાચના કહેવામાં આવતી, સ્થાનકવાસી પરંપરામાં એને વાચણી કહે છે. તો આ એક બહુ જ અદભુત પરંપરા છે અને એ પરંપરા આજ સુધી અત્યારે પણ જીવંત છે. તો આ જ્યારે આ ક્રિયા ચાલતી હતી ત્યારે ગુરુ મહારાજે વિચાર કર્યો કે આ સિદ્ધગીરી એમના ગુરુ છે, એમણે વિચાર કર્યો કે ભદ્રગુપ્ત ની પાસે મારે એમને ભણવા મોકલવા જોઈએ, પૂર્વોનો અભ્યાસ કરાવવો જોઈએ. જ્યારે એમને આટલી બધી તીવ્ર સ્મરણ શક્તિ છે, બુદ્ધિ છે, તો એમને ભણાવવા માટે મોકલવા જોઈએ. ભદ્રગુપ્ત મુનિ એ પૂર્વધર હતા, પૂર્વનો એમની પાસે જ્ઞાન હતું. એ દિવસે રાત્રે ભદ્રગુપ્ત સુરીને સ્વપ્ન આવે છે. એમની પાસે દૂધથી ભરેલું પાત્ર હતું, એ પાત્ર તેમના પાસેથી કોઈક લઈ જાય છે અને એ પાત્રનું દૂધ પી જાય છે. આ સ્વપ્ન એમને આવ્યું એટલે સ્વપ્નના અર્થ માટે, સ્વપ્નના ફળ માટે વિચારણા કરે છે કે આ સ્વપ્નનું ફળ શું હોઈ શકે. છેવટે એવું નક્કી કરે છે કે મારી પાસે આ દૂધ જેવું જે જ્ઞાન છે, શ્વેત રંગનું દૂધ જેવી રીતે ધવલ છે, સફેદ રંગનું છે તેવું આ નિર્મળ પરમાત્માએ પ્રદત્ત કરેલું, આપેલું, ગણધર ભગવંતોએ ગૂંથેલું આ જ્ઞાન એ અત્યંત નિર્મળ છે, પુષ્ટિકારક એટલે આત્માની પુષ્ટિ કરનાર છે અને એ પુષ્ટિના કારણે સામર્થ્ય પ્રાપ્ત થાય છે. તે સામર્થ્ય આત્મ સાધનાની અંદર ઉપયોગમાં આવે એટલે વિચાર કરે છે કે આના કેટલા અર્થ હોઈ શકે. કોઈક મારું જ્ઞાન છીનવી લેશે, કોઈક મારા જ્ઞાનને લઈ જશે, આ જ્ઞાન હું નહીં યાદ રાખી શકું વગેરે વગેરે. પણ છેવટે એક અર્થ એ સ્વપ્નનો શોધી કાઢે છે કે મારી પાસે કોઈક આવશે અને મારા જ્ઞાનને એ પ્રાપ્ત કરીને ચાલ્યા જશે. એટલે કે આ જ્ઞાનની પરંપરા જીવંત રહેશે અને મારે એ જ્ઞાન એમને આપવાનું છે. થોડા દિવસમાં વજ્રસ્વામી તેમની પાસે આવે છે, એમની પાસે અધ્યયન કરે છે, અભ્યાસ કરે છે અને એ અભ્યાસથી એ 10 પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરી લે, પાછા ફરે છે. વજ્રસ્વામી આવી રીતે જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. એક એમના જીવનની અદ્ભુત ઘટના અને એ અદભુત ઘટના આપણને ઘણી બધી શિક્ષા આપે છે કે એમનું જ્ઞાન અને જ્ઞાનની સાથે સાથે એમનું રૂપ
युवावस्था छे, सुंदर रूप छे, ज्ञान छे, आ बधुज एमनो अद्भुत हतो। एमना ज्ञाननी प्रशंसा घणा बधा घरोमां थती हती के तमारे उपदेश सांभळवो होय तो एमनो ज सांभळवो जोईए, एमनी पासे जे तर्कनी शक्ति छे, जे समजावानी ताकात छे, जे विषयनुं वैविध्य छे, जे तार्किकता छे, गहनता छे, विशाळता छे, आ बधा ज जेटला पण विशेषणो अपाय ते बधा ज विशेषणो वज्रस्वामी माटे ते वखते वपराता। ઘણા બધા ઘરોમાં આવી પ્રશંસા થતી હતી ત્યારે પાટલીપુત્ર એટલે પટણામાં, આજનું પટના પ્રાચીન કાળનું પાટલીપુત્ર, એ પાટલીપુત્રમાં એક ધનશેઠ ધન નામના શેઠના ઘરે આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે એની દીકરી રૂકમિણી, એ રૂકમિણીએ આ વાત સાંભળી, યુવાવસ્થા યૌવનના અંબરે આવીને ઊભી છે, રૂપ રૂપનો અંબાર છે, એના લગ્નની ચર્ચા ચાલી રહી છે ત્યારે આ રૂકમિણી છે એ મનની અંદર સંકલ્પ કરે છે, એને બહુ ખબર નથી કે સાધુની સાથે લગ્ન કરાય કે ના કરાય, પણ એને નક્કી કર્યું કે આ હું વજ્રસ્વામી નામનો જે માણસ છે ને એની સાથે લગ્ન કરીશ। વાત એને એના પિતાને કહી, પિતા એને સમજાવે છે કે ભાઈ આ તો શક્ય જ નથી, ન ભૂતો ન ભવિષ્ય, વજ્રસ્વામી તો સાધુ છે, સંસાર ત્યાગી છે, વૈરાગી છે, સમજાવવા છતાંય આ જે યૌવનના ઉંમરે એક આવીને ઉભેલી વ્યક્તિનો એ ઉન્માદ હોય છે, એ ઉન્માદ છોડી શકાતો નથી હોતો અથવા છોડવો બહુ મુશ્કેલ હોય છે। આ એક રૂકમિણી પણ એ ઉન્માદની અંદર એટલી પાગલ થઈ ગઈ છે કે પરણવું તો એને જ પરણવું, એને જોયા પણ નથી, એની ખાલી વાતો સાંભળી છે, અને આવી વાતો સાંભળીને એના પ્રત્યે આકર્ષિત થયેલી આ કન્યા છુપી રીતે એ વજ્રસ્વામી પાસે પહોંચે છે, એનું રૂપ જુએ છે, એમની અવસ્થા જુએ છે, બધું જોયા પછી પણ એનું આકર્ષણ ઓછું નથી થયું, પણ મોટી વાત તો એ હતી કે એ તો ત્યાગી હતા, સંસારી નહોતા, એટલે ઘરે પાછી આવીને પિતાજીને કહે છે કે કંઈક કરો તમે, એને તમે ધન આપીને પણ સંયમ છોડાવો અને સંસારમાં લઈ આવો, એની પાસે ધનના ડગલા કરો, એમને લાલચ આપો, એમને પ્રલોભનો આપો, એમને સંસારની અંદર લઈ આવો। શેઠ આવા બધા પ્રયોગો કરી ચૂકે છે, પણ વજ્રસ્વામી જેમને આહારની અંદર આટલી સજગતા છે, વાંચનાની અંદર આટલી સજગતા છે, એ કેવી રીતે કોઈ પણ વસ્તુથી ચલાયમાન થાય, છેવટે વજ્રસ્વામી એમ કહે છે કે જો એને મારા પ્રત્યે આટલું બધું આકર્ષણ હોય, મને એ મારા માટે એને એટલી બધી લાગણી હોય, તો હું એક વાત કહેવા માંગુ છું કે આ બધું તો પરમાત્માએ પ્રરૂપેલું છે, તો એ પરમાત્માના માર્ગે ચાલી નીકળે, અને જો પરમાત્માના માર્ગે ચાલશે તો એનું કલ્યાણ થશે અને આ જગતના અનેક જીવોનું કલ્યાણ કરનાર રે સાધ્વી બનશે। આ વાત સાંભળીને રૂકમિણીની અંદર પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને વજ્રસ્વામીએ કહેલા માર્ગમાં ચાલી નીકળે છે। તો આવી ઘટનાઓ કે જે સાધનાના માર્ગની અંદર જાત જાતના અનુભવોની અંદર પણ આ મહાપુરુષો પોતાના જીવનને એકદમ નિર્દોષ અને નિર્મળ રાખતા હતા, જરાય પણ ખંડિત થવા દેતા નહોતા, અને એટલી બધી એમની સજગતા રહેતી હતી કે ન પ્રલોભનોથી જરાય ચલાયમાન થતા કે ન ઉપસર્ગોથી ચલાયમાન થતા, પરિસહોને સહન કરવા માટેનો સતત એમનો પ્રયાસ રહેતો, અને ખૂબ જ સુંદર રીતે ચારિત્રનું પાલન કર્યું, એટલે આજે જે આપણને શાસન મળ્યું છે, આપણને જે ધર્મ મળ્યો છે, એ ધર્મ આવો ઉત્તમ પ્રકારનો ધર્મ છે, અને ખૂબ જ સારી રીતે આપણને આ શાસન પ્રાપ્ત થયું છે। આજે આ જે દિવસોમાં આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે આ બધી વાતોને સાંભળીને જીવનની અંદર ગૌરવ ઉત્પન્ન થાય, આપણે જૈન છીએ એવું આપણને ગૌરવ ઉત્પન્ન થાય તેવી આ ઘટનાઓ છે। વજ્રસ્વામીના એક શિષ્ય છે જેનું નામ વજ્રસેન છે, આ વજ્રસેનના જીવનની ઘટના પણ બહુ અદ્ભુત છે। પરમાત્માના શાસનની અંદર જે જે સાધુ ભગવંતો થયા તેમનું પ્રદાન અને તેમની જે સાધના છે એ સાધના આપણને
प्रेरणा आपनारी छे। वज्रसेन मुनि वज्र स्वामी पासेथी ज्ञान शिक्षा आ बधुं एमणे प्राप्त करेलुं छे। अने आजे ज्यारे आपणे आ बधी वात करीए छीए त्यारे एमनुं जे प्रदान छे ते आपणे खरेखर याद राखवा जेवुं छे। सोपारक नामनुं बंदर हतुं ते काळे, आ भगवान महावीरना निर्वाण पछी 600 वर्ष पछीनी वात छे, अने एटले आजथी लगभग 2000 वर्ष पुराणी वात छे। सोपारक बंदरनी अंदर एक जिनदत्त नामना शेठ रहता हता, अने ईश्वरी नामनी एमनी पत्नी हती। एना चार पुत्रो हता, अने ए समय बहु भयंकर दुर्भिक्ष एटले दुकाळ पड्यो। ए दुकाळ एटलो बधो भयंकर हतो के खावानुं पण मळवुं मुश्किल थई गयुं हतुं। आ शेठ पोताना चार पुत्रो अने पत्नीनुं भरण पोषण करवा माटे अपार पैसा, एटले पैसानो कोई तोटो नहोतो, पण बहार बजारमां अनाज मळतुं नहोतुं। धननो ढगलो लईने जाओ त्यारे खोबो भरीने के मुठ्ठी भरीने अनाज लईने आवो एवी परिस्थिति हती। आ धनदत्त शेठे जिनदत्त शेठे आ दिवसोमां अन्न मेळवा माटे जबरदस्त प्रयत्न कर्यो छे। एक दिवस एवुं बने छे के ए बजारमांथी एक मुठ्ठी चोखा, 1,00,000 सुवर्ण मुद्रा आपीने एक मुठ्ठी चोखा लई आवे छे अने पत्नी ने कहे छे के आजे हूँ महा मेहनते आटला चोखा लई आव्यो छुं, तू आनी खीर बनाव। आजे तो आटला चोखा मळी गया, एक मुठ्ठी चोखा मळी गया, काले तो ए पण मळशे के नहीं ए शंका छे, एटले आपणे एवुं करीए आनी तू खीर बनाव, एक मुठ्ठी चोखामांथी खीर बनाव अने ए खीरनी अंदर खीर बनी जाय एटले आपणे एमां झेर नाखी दईए, अने झेर नाखी अने आपणे चारे पुत्रो अने बन्ने जण 6 जण आपणे मृत्यु स्वीकारी लईए, आत्महत्या करी लईए, जेथी दुखना दिवसो जोवानो प्रसंग रहे नहीं। आपणे घणी बधी वार साधर्मिक भक्तिनी वात करता होईए छे, जीव दयानी वात करता होईए छे, त्यारे श्रावकोना जीवननी अंदर आवनारी जे घटनाओ छे एनो आपणे क्यारे अंदाज नथी होतो। आ एक एवी घटना के जेमां श्रावक पोते एवी परिस्थितिमां फसायो जे पैसा छे पण परिस्थिति विचित्र छे। खीर रांधवानुं कहीने आ श्रावक पोताना कार्य माटे बहार निकळ्यो छे अने ए समये आ वज्रसेन नामना मुनि એમના ઘરે ગોચરી આવે છે। ઘરમાં ખીર બનવાની સુગંધ પણ આવી રહી છે। વજ્રસ્વામી ગોચરી માટે આવ્યા છે, પણ ખીર રાંધનાર જે એની પત્ની છે ઈશ્વરી, એ ઈશ્વરી પત્નીના મુખ ઉપર આનંદ નથી। સાધુઓની જે સજાગતા અને જે સૂક્ષ્મતા અને અવલોકન શક્તિ, ઓબ્ઝર્વેશન જે એમનું હોય છે એ અદ્ભુત હોય છે। ખાલી જુએ અને એમને ખ્યાલ આવી જાય। એમણે જોયું કે આ ઘરમાં ખીર રંધાઈ રહી છે અને આનંદનો માહોલ નથી, આના મુખ ઉપર તો દુઃખ દેખાઈ રહ્યું છે, એટલે ઉભા રહી જાય છે। એ પૂછે છે કે બેન શું કારણ છે, હું કઈ તમને મદદ કરી શકું ઉપદેશ દ્વારા, તો તમે મને જણાવો કે તમારા મોં ઉપર આનંદ કેમ નથી, તમે રસોઈ તો મિષ્ટાન રાંધી રહ્યા છો અને આજે તમારા મુખ ઉપર આનંદ નથી। ત્યારે એ બધી વાત કરે છે, પરિસ્થિતિ આવી છે। આ વજ્રસેન મુનિને એમના ગુરુની વાત, વજ્રસેન મુનિને ગુરુની વાત, વજ્ર સ્વામીની વાત યાદ આવે છે કે જે દિવસે આ પૃથ્વી ઉપર દુકાળ પડશે અને એ દુકાળના દિવસોમાં કોઈક માણસ 1,00,000 સુવર્ણ મુદ્રા આપીને એક મુઠ્ઠી ધાન લઈ આવ્યો હશે, એ દિવસે એ દુકાળનો છેલ્લો દિવસ હશે। આ વાત એમને યાદ આવી, પેલા બહેનને એ સમજાવે છે કે મનુષ્ય ભાવ કેટલો દુર્લભ છે અને દુઃખના દિવસો તો બહુ લાંબા ટકતા નથી, આ પણ ચાલ્યું જશે, આ પણ વીતી જશે, અને તમે આ બધા જે મરવાનો વિચાર કરી રહ્યા છો તે છોડી દો,
આજનો દિવસ તમે જીવન પસાર કરી દો, આવતીકાલથી સારા દિવસોનો પ્રારંભ થવાનો છે. ગુરુ મહારાજની આ વાણી સાંભળીને આ શ્રાવિકાના મનની અંદર એક આશાનું કિરણ ફૂટે છે. દુઃખના દિવસો છે અને દુઃખના દિવસો બહુ લાંબા આપણને લાગતા હોય છે, દુઃખની ઘડીઓ યુગ યુગ જેટલી લાંબી દેખાતી હોય છે, પણ ગુરુ ભગવંતનો જે આદેશ ઉપદેશ એ કોઈ સંકેત વાળો હોય છે. અને આ બહેન અને એમના ચારે દીકરાઓ પતિ મૃત્યુ પામવા માટે તૈયાર થયેલા હતા તે રોકાઈ જાય છે. અને બીજા દિવસથી સુકાળ શરૂ થાય છે, બધું બદલાતું હોય તેવું એકદમ આપણને અહેસાસ થાય, જેમ કે COVID-19ની વેક્સિન શોધાઈ જાય અને આખો એક જ દિવસમાં બધું વાતાવરણ બદલાઈ જાય, એ આપણે અનુભવીએ છીએ કે આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે જો આ શોધાઈ જાય તો આખી દુનિયામાંથી ભય ચાલ્યો જાય, ભય ચાલ્યો જાય તો ફરી પાછું નિર્ભયતાનું વાતાવરણ અને ખુશીનું મોજું ફરી વળે. આ જ્ઞાની ગુરુ ભગવંતોએ પોતાના જ્ઞાનની અંદર સાધનાથી પ્રાપ્ત થયેલી સિદ્ધિથી જાણ્યું હતું અને ચાર છે જણનો જીવ બચી ગયો. સંત પુરુષોનો ચરણો આપણા ઘરે પડે તો એ કેટલો બધો લાભ કરતા હોય છે તેનું આ પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે. આ શ્રાવક અને શ્રાવિકા ચાર પુત્રો આ અદ્ભુત ઘટનાથી પોતાના જીવનને બચાવી લે છે, એના કારણે એ ચારેય પુત્રોની અંદર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એ વિચાર કરે છે કે અમે તો મરવાના હતા, મૃત્યુ પામવાના હતા, પણ ગુરુ ભગવંતે અમને બચાવ્યા, અમારા બધાના જીવ બચાવ્યા, તો હવે જે જીવન મળ્યું છે તે જીવનનો સદુપયોગ કરવો જોઈએ. જાગ્યા ત્યારથી સવાર વીત્યું તે તો હાથમાંથી સરકી ગયું છે, તો હવે પછી આપણે પ્રમાદ નથી કરવો. એ ચારેય જણે દીક્ષા લીધી, ચાર પુત્રોએ દીક્ષા લીધી અને એકનું નામ ચંદ્ર હતું, બીજાનું નામ નાગેન્દ્ર હતું, ત્રીજાનું નામ નિવૃત્તિ હતું અને ચોથાનું નામ વિદ્યાધર હતું. વજ્રસેન નામના મુનિને પોતાના ગુરુ બનાવ્યા અને ગુરુ પાસે શિક્ષા દીક્ષા લઈ અને જિન શાસનની પ્રભાવના શરૂ કરી. અને આજે જ્યારે કોઈ દીક્ષા લે છે ત્યારે તમે જો એ દીક્ષાની આખી પ્રક્રિયા સમજ્યા હો, સાંભળી હોય, તો જ્યારે નામકરણ કરવામાં આવે છે ત્યારે એ નામકરણની વખતે બોલવામાં આવે છે કે વજ્ર સ્વામી તેમના શિષ્ય વજ્રસેન, તેમનો ચંદ્ર ગચ્છ, નિવૃત્તિ કુલ, વિદ્યાધર ગચ્છ વગેરે વગેરે આખી એક પરંપરા બોલવામાં આવે છે. આજે પણ દીક્ષાના સમયે આ ચાર પુત્રોમાંથી કોઈક એક પુત્રનું નામ આપણે સ્મરણ કરીએ છીએ, કારણ કે એમણે દીક્ષા શિક્ષા પ્રાપ્ત કરીને જગતના કલ્યાણ માટે જે જબરજસ્ત પરિશ્રમ કર્યો હતો તેના કારણે એ ચાર જણથી ચાર ગચ્છની પરંપરા શરૂ થઈ, ચાર ગચ્છો શરૂ થયા. આ ચારેય ગચ્છોના મુખ્ય એવા આ ચંદ્ર ગચ્છના સ્વામી ચંદ્ર, નાગેન્દ્ર ગચ્છના સ્વામી નાગેન્દ્ર, નિવૃત્તિ ગચ્છના સ્વામી નિવૃત્તિ અને વિદ્યાધર ગચ્છના સ્વામી વિદ્યાધરે જીવનની અંદર જિન શાસનની પ્રભાવના કરી, આત્મકલ્યાણ કર્યું અને આ જિન શાસનને આગળ વધારે. એમના પછીના જે સાધુ ભગવંત છે તે આર્ય રક્ષિત, જેની ચર્ચા આપણે તો જેનો ઉલ્લેખ આપણે થોડી વાર પહેલા કર્યો કે એ આર્ય રક્ષિત, એમના એક ભાઈ પણ છે, એનું નામ છે ફલગુ રક્ષિત. આર્ય રક્ષિત અને ફલગુ રક્ષિત આ બે પુત્રો એ રાજપુરોહિત સોમદેવના પુત્રો હતા. બંને પુત્રો બહુ જ વિદ્વાન છે, હોશિયાર છે, જ્ઞાન ભણીને પાછા આવ્યા છે, ભણી ગણીને પાછા આવ્યા છે. જ્યારે ભણવાનું પૂરું થાય, ડિગ્રી મળે, ઉપાધિ પ્રાપ્ત થાય ત્યારે આપણે બહુ મોટો મહોત્સવ મનાવીએ છીએ. પહેલાના જમાનામાં લોકો કાશી ભણવા જતા અને કાશીથી ભણીને આવે ત્યારે નગરની અંદર પ્રવેશનો મહોત્સવ મનાવવામાં આવતો હતો. કાશી ભણવા જાય ત્યારે 12-12 વર્ષ સુધી ત્યાં ભણીને જે તે વિદ્યાઓની અંદર પારંગત બનતા.
આજનો જમાનો બદલાયો છે, આપણે ભણવા માટે પરદેશ જઈએ છીએ, અને પરદેશમાં રહેતા બાળકો પોતાનો ગામ છોડીને બીજા ગામમાં ભણવા જાય, પોતાનો શહેર છોડીને બીજા શહેરની જે કન્ટ્રીની શ્રેષ્ઠ યુનિવર્સિટી હોય તેમાં ભણવા જાય. એ જમાનામાં કાશી જતા હતા, આજના જમાનામાં હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ કે એવી કોઈ યેલ યુનિવર્સિટી કે એવી યુનિવર્સિટીમાં ભણવા જાય, અને જ્યારે એને ડિગ્રી મળે ત્યારે આપણે બધા ઉપસ્થિત રહીને બહુ જ આનંદ પ્રમોદ કરીએ. આ આર્યરક્ષિત પણ ભણીને પાછો આવે છે ત્યારે ઘરમાં પ્રવેશ કરે છે. માતાને ઉત્સાહ થતો નથી, માતા સામાયિકમાં હતી, આખા નગરે એનો મહોત્સવ મનાવ્યો છે, ખુશ થયું છે આખું નગર કે આજે અમારા નગરનો આ બાળક ભણી ગણીને વિદ્વાન થઈને પાછો ફર્યો છે, સ્કોલર બનીને આવ્યો છે અને હવે અમારા ગામનું નામ રોશન કરશે. આવી ઈચ્છા બધાના મનની અંદર હતી અને બધા ખુશ થયેલા છે. માતાના મોં ઉપર આનંદ નથી દેખાતો, માં કશું બોલી નહીં, એટલે બાળક એવું વિચાર કરે છે કે સામાયિક પતશે એટલે કદાચ એ ખુશ થશે, અત્યારે તો સામાયિકમાં છે એટલા માટે ઉત્સાહ ઉમંગ કે કશું દેખાતું નથી અને આશીર્વાદ પણ આપતા નથી, એટલે એ કહે છે કે શું કરવું અત્યારે, એમની હું રાહ જોઉં સામાયિક પૂરું કરે એની. સામાયિક પૂરું થઈ ગયું ત્યારે પણ આશીર્વાદ ના આપ્યા, ત્યારે બાળકે પૂછ્યું કે માં તને આનંદ નથી થતો, તો એ કહે છે કે તું લૌકિક વિદ્યા ભણીને આવ્યો છે એનાથી મને શું આનંદ થાય, તું જો આત્મવિદ્યા તારું પોતાનું કલ્યાણ કરે એવી વિદ્યા ભણે તો મને આનંદ થાય. આ પ્રસંગે આપણે એટલું જ વિચારવાનું છે કે આપણે જે જ્ઞાન મેળવ્યું છે તે જ્ઞાન લૌકિક વિદ્યા જેવું છે કે આત્મવિદ્યા જેવું છે, આપણું જ્ઞાન એ બહારની પુષ્ટિ કરનાર છે કે અંદરની પુષ્ટિ કરનાર છે. બહારની વૃદ્ધિ એટલે આપણા સંબંધો, આપણી સંપત્તિ, આપણા વ્યવહારોની વૃદ્ધિ કરનારું, વધારનારું, એનો વિસ્તાર કરનારું જ્ઞાન છે કે આત્માનો બોધ કરાવનારું જ્ઞાન છે. માં સમજુ હતી, જાગૃત હતી અને એ એવું ઈચ્છતી હતી કે આવો મહામૂલો મનુષ્ય ભાવ મળ્યો છે એ મેળવીને મારો દીકરો હારી ન જાય, એટલે માં એને ચેતવે છે કે લૌકિક વિદ્યાથી તું કદાચ તારો બહારના જીવનનું કલ્યાણ કરીશ અને તારા દ્વારા કેટલાક 5, 25, 50 અને ક્યારેક 500,000 માણસોને તું નોકરી આપીને, તું એને મદદ કરીને, તારા વેપારની અંદર તેને હાયર કરીને તું એને સુખ આપી શકીશ, પણ તું તને પોતાને હારી દઈશ, તારું જીવન હારી દઈશ. મને તો ત્યારે જ આનંદ થાય કે તું તારા આત્માને કલ્યાણ કરનારી વિદ્યા ભણે ત્યારે. આ બાળક વિચાર કરે છે કે જો મારી વિદ્યાથી માને આનંદ ન થાય તો એ મારી વિદ્યાનો અર્થ શું, એ વિદ્યા ભણ્યું કે ન ભણ્યું એનાથી મતલબ શું, આખું નગર ભલે ખુશ થાય, આખું નગર ભલે મારી વાહ વાહ કરે, મને ભલે યુનિવર્સિટી મોટામાં મોટું સર્ટિફિકેટ આપે, હું કદાચ પહેલા નંબરે પાસ થાઉં અને મને સુવર્ણ ચંદ્રક ગોલ્ડ મેડલ મળી જાય, તો પણ જો માને ખુશી ન થતી હોય તો એવી વિદ્યા, એવો ગોલ્ડ મેડલ, એવો સર્ટિફિકેટ, એવા નગરના લોકોના ઉત્સાહથી શું લાભ. એટલે માને પૂછે છે કે એવી વિદ્યા મને કોણ ભણાવે, ત્યારે માં કહે છે કે આવી વિદ્યા ભણાવનાર તને ફલાણા મુનિ ભગવંત છે જે તને આ ભણાવી શકે, તોશલી આચાર્ય, તોશલી નામના આચાર્ય છે, તેની પાસે તું જા તો તને આત્મવિદ્યા જાણવા મળે અને તું આત્મવિદ્યા ભણીને જેવો અહીંયા ઘરમાં પ્રવેશ કરીશ ત્યારે મારું હૈયું નાચતું હશે, હું ખુશ થઈ જઈશ. આ માં જે માત્ર બાળકના સંતાનના બાહ્ય વિકાસને નથી ઈચ્છતી, આંતરિક વિકાસને પણ ઈચ્છે છે બાળક માને ખુશ કરવા માટે, આત્મવિદ્યા ભણવા માટે નીકળે છે. રાજપુરોહિતનો દીકરો છે અને રસ્તામાં એના પિતાના એક મિત્ર મળે છે, પૂછે છે કે ક્યાં જાય છે, ત્યારે એ કહે છે કે હું
आत्मविद्या भणवा माटे आचार्य तोषली पासे जई रह्यो छुं। तोषली एक नाम छे। त्यारे एना खभा उपर एक शेरडीनो साठो हतो, एना अंदर 9.5 एना गांठो हती। आटलो लांबो ए शेरडीनो साठो होय छे। એ સંકેત હતો કે શેરડી જેવું મધુરું જ્ઞાન પ્રાપ્ત કરશો, પણ એ 9.5 પૂર્વ જેટલું જ્ઞાન તમે મેળવી શકશો। આપણે જોતા રહ્યા છીએ કે ભદ્રબાહુ સ્વામી સુધી 14 પૂર્વનું જ્ઞાન, જંબુ સ્વામી સુધી કેવળ જ્ઞાન હતું, ત્યાર પછી 14 પૂર્વનું જ્ઞાન રહ્યું, ભદ્રબાહુ સ્વામી સુધી અર્થથી અને સૂત્રથી, સ્થુલીભદ્ર મહારાજ સુધી 14 પૂર્વનું સૂત્રથી અને અર્થથી 10 પૂર્વનું, અને આ આર્યરક્ષિત સુધીમાં 9.5 પૂર્વનું, એટલે બીજું અડધા પૂર્વનું જ્ઞાન પણ નષ્ટ થયું। જ્ઞાન ધીરે ધીરે હ્રાસ પામી રહ્યું છે। સ્મરણ શક્તિ જે 5મા આરાનો પ્રભાવ છે એ અહીંયા જોવા મળી રહ્યો છે કે ધીરે ધીરે જ્ઞાનની અંદર ક્ષીણતા આવી રહી છે। તો આ આત્મવિદ્યા ભણવા માટે નીકળેલો આ બાળક આચાર્ય તોષલી પાસે પહોંચે છે, એમની પાસે ભણવાનું શરૂ કરે છે અને 9.5 પૂર્વ ભણી લે છે। માતા હર્ષિત થાય છે, આનંદિત થાય છે, અને આ જે આર્યરક્ષિત સુરી જે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જગતનું કલ્યાણ કરી પોતાના આત્માનું કલ્યાણ કરે છે, આ એક બહુ અદ્ભુત ઘટના આપણે જાણવાની સમજવાની છે। સોરી, એક તો આ જે આપણું જૈન શાસન છે, આપણો સમય પૂર્ણ થવા આવ્યો છે, નવી વાત શરૂ કરીએ તે પહેલા આપણે કેટલાક આજે આજના પ્રસંગો છે પ્રસંગોનો સંક્ષિપ્તમાં વિચારણા કરી અને કોઈને કોઈ પ્રશ્ન, કેમ કે નરેન્દ્રભાઈએ જણાવ્યું છે કે કેટલાક પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોના જવાબ પણ આપવાના છે, તો આપણે થોડુંક સંક્ષિપ્તમાં આજનો આખા સ્વાધ્યાયનો સાર પણ વિચારી લઈએ તો આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે જૈન શાસન ધીરે ધીરે સમય પસાર થતા થતા આગળ વધી રહ્યું છે ને આપણા સુધી પહોંચ્યું છે। આપણે વજ્રસ્વામીના જીવનની વાત જાણી કે જેની અંદર આહારની શુદ્ધિ માટે એમણે જે જીવનની અંદર જાગૃતિ રાખી, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની શુદ્ધિની વાત, મતિ જ્ઞાન એટલે મતિ એટલે બુદ્ધિ નિર્મળ હોવી જોઈએ, શ્રુત જ્ઞાન એટલે આપણે જે ભણ્યા ગણ્યા છીએ તે પણ શુદ્ધ હોવું જોઈએ, તે વાત આપણે એમની પાસેથી શીખી શકીએ છીએ। જ્ઞાન મેળવવા માટે એમને જે ભદ્રગુપ્ત પાસે જાય છે અને ભદ્રગુપ્ત સુરીને જે સ્વપ્ન આવે છે તેની વાત આપણે જાણી, સાથે રૂકમિણી જે એમના જ્ઞાનથી પ્રભાવિત થયેલી છે, એમના રૂપથી પ્રભાવિત થયેલી છે તેવી એક કન્યાને તેમણે પ્રતિબોધિત કરી ધર્મ માર્ગે વાળી, આ એક અદ્ભુત ઘટના હતી। વજ્રસેન મુનિની વાત આપણે બહુ સુંદર રીતે જાણી કે દુર્ભિક્ષ આવે ત્યારે સાધુ ભગવંતો શ્રાવકોને હાશકારો થાય તેવો ઉપદેશ આપે, નિરાશ થઈ ગયેલા પરિવારોની અંદર પ્રાણ ફૂંકે અને તેમને જીવવાની આશા અને આરાધના અને સાધના કરવાની દિશા આપે, આવો ઉપકાર એમણે કર્યો હતો અને એના કારણે એમના ચાર બાળકોએ જે દીક્ષા લીધી એનાથી આજનો જે આખો આપણો જૈન શાસનનો જૈન ધર્મનો જે સાધુ સાધ્વીનો પરિવાર છે તે ત્યાંથી શરૂ થાય છે, વિસ્તાર પામે છે અને ચાર ગચ્છો એમાંથી નીકળ્યા, ચંદ્ર ગચ્છ, નાગેન્દ્ર ગચ્છ, નિવૃત્તિ ગચ્છ અને વિદ્યાધર ગચ્છ, તે આપણને જાણવા મળે છે। ત્યાર પછી આર્યરક્ષિત સૂર્ય આવ્યા છે અને આર્યરક્ષિત સૂર્યની તો આપણે બહુ જ સંક્ષિપ્તમાં વાત કરી છે, પણ મહત્વની વાત એ છે કે માતા એને કહે છે કે લૌકિક વિદ્યાથી કલ્યાણ નથી થવાનું, આત્મવિદ્યા ભણીને આવે ત્યારે મને આનંદ થશે,
आत्मविद्या भणवा माटेनी प्रेरणा करनार आ माता अने पुत्र के जे पोतानी माता ने खुश करवा माटे भणीने आव्यो छे, उत्सव मनावाना दिवसो छे, ए दिवसो मा ए पाछो फरे छे के हुं माता ने आनंद थाय एवी विद्या भणीने आवुं अने ए विद्या भणता भणता वैरागी बनीने जीवन समर्पित करे छे अने शासननी अंदर एमनो जे शिष्य बने छे ए दुर्बलिका पुष्य मित्र एना माटे बहु सुंदर कह्युं छे। आ दुर्बलिका पुष्य मित्र साधनानी अंदर एटला बधा अध्ययननी अंदर एटला बधा लीन रहता, स्वाध्यायनी अंदर एटला बधा लीन रहता के एमने એમનું શરીર એકદમ દુર્બળ રહેતું, એટલે ઘણા બધા લોકો એમ કહેતા હતા કે એમને આહાર મળે છે કે નહીં, પણ હકીકતે આહાર તો મળતો હતો પણ સ્વાધ્યાય અને અધ્યયનની અંદર એટલો બધા રત રહેતા હતા કે તે આ સ્વાધ્યાય અને અધ્યયન આહાર દ્વારા જે એમને બળ મળતું હતું તે પણ એ સ્વાધ્યાયની અંદર વપરાઈ જતું હતું। તો સ્વાધ્યાય એ પણ આપણા જીવનનો એક અંગ ક્રમ બનવો જોઈએ કે આ બધી કથાઓ, આ બધા પ્રસંગો, આ બધી સત્ય ઘટનાઓ છે, આ કોઈ કથાઓ નથી, આ કપોલ કલ્પિત વાર્તા નથી, આ સાચો ઇતિહાસ છે। ઇતિહાસના પાને આ બધા જ આચાર્યોના નામો અંકિત છે, એમને રચેલા ગ્રંથો આજે આપણને પ્રાપ્ત થાય છે, એમના કાર્યોની નોંધ લેવાય છે, એટલે આ ઐતિહાસિક ઘટનાઓ આપણા જીવનની અંદર થોડી ઘણી પણ સ્થાન પામશે તો આપણો આ પર્યુષણ પર્વનું આ આરાધન સાર્થક અને સફળ બનશે। આપણે કેટલાક પ્રશ્નો આવ્યા છે, તેમાંનો એક પ્રશ્ન જેની ચર્ચા આપણે ઘણા દિવસથી કરવી થઈ જાય છે, જે નમુથુણમ વિશેનો પ્રશ્ન હતો, એ ભાઈ છે આજે, તો આપણે એની ચર્ચા કરીએ, નહીં તો પછી આપણે બીજા પ્રશ્નો ઉપર જઈએ। તેજસભાઈ છે, યસ તેજસભાઈ, તમારો જે પ્રશ્ન હતો કે નમુથુણમ સૂત્ર શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરામાં અને સ્થાનકવાસી પરંપરામાં એના પાઠોમાં ભેદ મળે છે, એક અને નમુથુણમ સૂત્રની અંદર સ્થાનકવાસી પરંપરાની અંદર પણ જયારે સિદ્ધ ભગવંતને ઉદ્દેશીને નમુથુણમ બોલવામાં આવે ત્યારે અને અરિહંત પરમાત્માને ઉદ્દેશીને નમુથુણમ બોલવામાં આવે તેમાં પણ પાઠ ભેદ મળે છે। આ તમારો પ્રશ્ન છે, એ પ્રશ્નમાં કંઈક તમારે ઉમેરવું ઘટાડવું છે તો પછી હું આગળ જવાબ આપું, જો કઈ ના ઉમેરવાનું હોય તો। તેજસભાઈ, આઈ એમ મ્યુટેડ, સૌથી પહેલા કે આગમોની અંદર જે પ્રાચીનતમ સ્તુતિ છે તે સ્તુતિઓમાં જે સૌથી પ્રાચીન સ્તુતિ એ વિરત થઈ છે, જેની ચર્ચા મેં ઉલ્લેખ મેં કર્યો હતો, જેમાં વીર એટલે પરમાત્મા ભગવાનની સ્તુતિ કરવામાં આવેલી છે, જે સૂત્રકૃતાંગ નામના બીજા અંગ આગમમાં કરવામાં આવી છે। બહુ અદભુત સ્તુતિ છે। જંબુસ્વામીએ સુધર્મા સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનનું ચારિત્ર કેવું હતું, એમનું જ્ઞાન કેવું હતું, એમનું દર્શન કેવું હતું, અને એના જવાબ રૂપે આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો છે કે સુધર્મા સ્વામી પરમાત્માની સાથે રહ્યા હતા, પરમાત્માને એમણે જાણ્યા અને માણ્યા હતા, એના જવાબ રૂપે આ પ્રશ્ન આ સ્તુતિ બની છે। એ અદ્ભુત છે, એટલે ભગવાનનું ચારિત્ર જાણવા માટે પણ આ સ્તુતિ આપણે સાંભળવી જોઈએ અને યાદ કરવી જોઈએ। સ્થાનકવાસી પરંપરામાં રોજ વિરત થઈનો પાઠ થાય છે, ઘણા બધા સાધકો અને સાધુ ભગવંતો સ્થાનકવાસી પરંપરામાં વિરત થઈનો પાઠ કરે છે। બીજી સ્તુતિ એ લોગસ છે, જેમાં જેનું નામસ્તવ તરીકે 24 ભગવાનની સ્તુતિ રૂપે આપણે કરીએ છીએ, અને ત્રીજી જે સ્તુતિ એ નમુથુણમ છે, જેને શક્રસ્તવ કહેવામાં આવે છે, ઇન્દ્ર દ્વારા કહેવાયેલી રચાયેલી આ સ્તુતિ છે, અને આ બધાના નિર્માતા એ ગણધર ભગવંતો છે। ગણધર ભગવંતો એ આવશ્યક સૂત્રના રચયિતા છે, આપણા જેટલા પણ આવશ્યક સૂત્રો છે એ બધાની રચના
गणधर भगवंतोए करेली छे। गणधर भगवंतोए जरे आ रचना करी त्यारे लेखन परंपरा नहोती, त्यारे मुखपाठनी परंपरा हती। अने 980 वर्ष सुधी आ मुखपाठनी परंपरा चाली, एटले गुरु शिष्य ने भणावे, शिष्य ए बहुज एकाग्र थईने भणे अने बधु याद राखी ले। એટલે પુસ્તકો નહોતા, પોથીઓ નહોતા, નહોતી લખવામાં આવતું નહોતું, ગુરુ જે જાણતા હતા તે બધી વસ્તુઓ શિષ્યોને ભણાવવામાં આવતી હતી, શિષ્ય એને યાદ કરી લેતા હતા અને એ જ વસ્તુ આગળ ચાલતી હતી। એટલા માટે આપણે ત્યાં જ્ઞાનને શ્રુત કહેવામાં આવે છે, જે સાંભળીને યાદ રાખેલું, એવો એક અર્થ છે કે સાંભળીને યાદ રાખેલું જ્ઞાન તે શ્રુત। तो आवी श्रुत परंपरा 980 वर्ष सुधी चाली। अने जरे 980 वर्षे एवुं लाग्युं के हवे आ याद राखवुं कठिन थाय एवुं छे, त्यारे 500 आचार्य भगवंतो वल्लभी नामनी नगरीमां, जे आपणे पालीताणा जता वल्लभीपुर आवे छे, ए वल्लभी नगरीनी अंदर देवर्धी गणिक क्षमा श्रमण नामना साधुनी निश्रामां 500 आचार्य भगवंतो अने एमना परिवार સાધુ ભગવંતો એકઠા થયા અને બધાએ નિર્ણય કર્યો કે હવે આપણે લખી નાખવું જોઈએ। એ પહેલા 3 વાચના થઈ ચૂકી હતી, જેની એક ચર્ચા આપણે પાટલીપુત્રમાં સ્થુલીભદ્રની વાત કરતી વખતે થઈ હતી। એક સ્કંદિલાચાર્યએ મથુરામાં અને નાગાર્જુન નામના એક આચાર્ય ભગવંતે મથુરામાં, એમ 3 વાચનાઓ પહેલા થઈ ચૂકી હતી। જ્યારે વલ્લભીની અંદર આ બધા આચાર્ય ભગવંતો ભેગા થયા અને ગ્રંથસ્થ કરવા લાગ્યા, પહેલી 3 વાચનામાં ગ્રંથસ્થ કરવામાં આવ્યું નથી, લખાણ લખવામાં આવ્યું નથી, જે યાદ હતું તે એકબીજાને કહી અને ભૂલાયેલું જ્ઞાન ફરી પાછું સુરક્ષિત કરવામાં આવ્યું। પણ જ્યારે વલ્લભીમાં લખવા બેઠા ત્યારે કેટલાક પાઠાંતરો, એટલે પાઠાંતર એટલે એમાં જુદી જુદી વાચનાઓના જુદા જુદા પાઠો થઈ ગયા હતા, એટલે વલ્લભીની વાચનાની અંદર દેવર્ધી ગણિત શ્રમાશ્રમણે જે પાઠો લખ્યા તેમાં એમણે લખવું પડ્યું કે નાગાર્જુનની વાચનામાં આ પ્રકારનો પાઠ મળે છે, ફલાણી વાચનાની અંદર આ પ્રકારનો પાઠ મળે છે। એના કારણે પાઠ ભેદો મળે છે, એટલે કે કોઈક કોઈક જગ્યાએ આપણને અંતર જોવા મળે છે। આના કારણે આપણને કેટલાય આગમોમાં, એક જ પરંપરાના આગમોમાં પણ આપણને પાઠ ભેદો જોવા મળે છે। આ એક મુખ્ય કારણ છે કે શા માટે પાઠ ભેદો થયા, તે આ કારણે છે। પણ જૈન ધર્મની જે મોટામાં મોટી વિશેષતા હતી અને છે એ છે કે પાઠ ભેદ હોવા છતાંય કોઈમાં અર્થ ભેદ નથી, એટલે પદાર્થની વાત કરવામાં ક્યાંય પણ ભેદ કરવામાં આવ્યો નથી। જે આત્મકલ્યાણની વાત હોય, નવતત્વની વાત હોય, ઉત્પાદવે દ્રવ્યની વાત હોય કે મોક્ષની વાત હોય, એ બધાએ એક જ સ્વરૂપે સ્વીકારી છે। બીજા ધર્મોમાં આવું નથી થયું, કારણ કે દરેક વખતે દરેક જણે અર્થમાં પણ ભેદ કર્યો છે, અને અર્થમાં ભેદ કર્યો હોવાને કારણે તમે જ્યારે ગીતા લો તો ગીતાના ભાષ્યોની અંદર દરેક જણે જુદા જુદા અર્થ કાઢ્યા છે। શંકરાચાર્ય સંન્યાસ એની અંદરથી કાઢ્યો, લોકમાન્ય તિલકે કર્મયોગ કાઢ્યો, ગાંધીજીએ એમાંથી અનાસક્તિ યોગ કાઢ્યો, અને માધવાચાર્ય અને રામાનુજાચાર્ય એ ભક્તિની વાત કરી। આ બધી જે ભેદ પડ્યો એ અર્થભેદ એના કારણે કે દરેક પરંપરાની અંદર દરેક જણ જુદું જુદું વિચારે, એના કારણે અર્થભેદ પણ ઉત્પન્ન થયા। પણ જૈન ધર્મની આ એક વિશેષતા રહી છે કે પરમાત્માએ જે કથન કર્યું છે એના શબ્દમાં કદાચ પરિવર્તન આવે તો પણ અર્થમાં પરિવર્તન ન આવવું જોઈએ। એટલે નમુત્થુણમમાં જે શબ્દિક ભેદભાવ પરિવર્તન જોવા મળે છે પણ તેનો અર્થ આર્થિક એટલે કે એના અર્થની અંદર કોઈ ભેદ નથી, એ બહુ મહત્વની વાત આપણે યાદ રાખવાની છે। 2-4 શબ્દો એમાં બદલાયા છે એ વાત સાચી છે, પણ એનો અર્થ તો બદલાતો નથી, એટલી વાત આપણે લક્ષમાં લેવી જોઈએ। હવે મને લાગે છે કે તમારી શંકાનું સમાધાન થઈ ગયું હશે। યસ, થેન્ક યુ જીતેન્દ્રભાઈ। જીતુભાઈ, લેટ્સ ગો ટુ મીના ચોકસી નેક્સ્ટ। મીના, ડુ યુ વોન્ટ ટુ આસ્ક યોર ક્વેશ્ચન? આઈ એમ અનમ્યુટિંગ યુ, આઈ એમ સેન્ડિંગ યુ અ રિક્વેસ્ટ,
to unmute. Okay, Jai Chinendra Jitu Bhai. Jai Chinendra Meenakshi Ben, kem cho? Bas majama. Puchhu tu ke aje Kalpa Sutra je lakhayu, I think it says 4 BCE. So, ane then it was written in on the leaves. So was it illustrated that time? Were there illustrations done? Ane pachi, then it was written in 980. So between those years, and where were they written? Gujarat ma hatu ke was it in Bihar? And the illustrations, they are done in Jain manuscripts? Tamara prashna barabar samjhai gayo chhe. Ema kahi umeru chhe apne ke etlu chhe prashna? Jain miniature paintings chhe, to was that school in Gujarat, or and is it still around? Okay. સૌથી મહત્વની વાત આપણે પહેલા કરીએ કે આના રચયિતા આપણે શરૂઆતના સમય લેક્ચરમાં કહેલું કે ભદ્રબાહુ સ્વામીએ પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાંથી આને ઉદ્ધૃત કર્યું, એટલે એમાંથી એમણે આ સૂત્રની રચના કરી. મૂળ ગ્રંથનું નામ દશાશ્રુત સ્કંદ છે અને એના આઠમા પ્રકરણનું નામ કલ્પસૂત્ર છે. આ કલ્પસૂત્ર ભદ્રબાહુ સ્વામીએ બનાવ્યું, એટલે લગભગ 3rd century BC, લગભગ એક્ઝેક્ટ ડેટ આપણે જોઈને હું કહી શકીશ, પણ 3rd century BC આની રચના કરવામાં આવી. ત્યારે રચના કરવામાં આવી ત્યારે શ્રુત આપણું જે જ્ઞાન છે એ મોઢે રાખવામાં આવતું હતું, લખવામાં આવતું નહોતું. ખાસ કરીને આગમો બહુ મોઢે લખાયા. જ્યારે લખાયા ત્યારે 900 ભગવાન મહાવીરના નિર્વાણ પછી 980 વર્ષે લખાયા, એ વલ્ભીમાં લખાયા. એ પહેલા સ્થુલીભદ્રના સમયમાં, એટલે ભદ્રબાહુના શિષ્ય, ભદ્રબાહુના વિદ્યાગુરુ, ભદ્રબાહુ વિદ્યાગુરુ હતા સ્થુલીભદ્રના. એમણે સ્થુલીભદ્રએ પાટલીપુત્રમાં એક કોન્ફરન્સ બોલાવી હતી, તેને શાસ્ત્રીય ભાષામાં વાચના કહેવામાં આવે છે. એ વખતે લખવામાં નહોતું આવ્યું. સ્કંદિલાચાર્યએ બીજી કોન્ફરન્સ મથુરામાં કરી, તે વખતે પણ લખવામાં નહોતું આવ્યું. અને એ જ સમયે એક ત્રીજી વાચના નાગાર્જુને કરી હતી, તે પણ તે સમયે પણ લખવામાં નહોતું આવ્યું. પણ આપણા જે દેવર્ધી ગણિત ક્ષમાશ્રમણ વલભીમાં, એટલે કે ગુજરાતમાં, આ બધા આચાર્યો ભેગા થયા અને એમણે આ રિટર્ન ફોર્મમાં આગમો શરૂ કર્યા. એ પહેલા સુધી બધું મોઢેથી ચાલતું હતું, બધા મોઢે કરી લેતા હતા, સાંભળીને મોઢે કરતા હતા. એટલી સ્મૃતિ પણ સતેજ હતી કે સાંભળેલું યાદ રાખી લેવામાં એમને તકલીફ નહોતી પડતી. પણ એ લખવાની પહેલી પ્રક્રિયા, આગમો લખવાની પ્રક્રિયા 980 વર્ષ પછી ભગવાન મહાવીરના નિર્વાણ પછી, એટલે વિક્રમની 5મી શતાબ્દીમાં, 5th century AD માં આપણા આગમો લખાવાનું શરૂ થયું. જ્યારે લખાવાનું શરૂ થયું ત્યારે તે તાડપત્ર ઉપર લખાતા હતા, મતલબ પામલીફ ઉપર એ લખવામાં આવતા હતા. પામલીફ ઉપરનો ચિત્ર આપણને સૌથી પહેલું 9th century માં મળે છે, જે આપણે આજે પણ જેસલમેરની અંદર જે પોથીઓ છે તેમાં મિનિએચર પેઇન્ટિંગ ઓન પામલીફ આપણને મળે છે, અને એને ત્યાં જેસલમેરના જ્ઞાન ભંડારમાં છે. પામલીફ જ્યારે મળવા અઘરા થવા માંડ્યા અને કાગળો બહુ પેપર અવેલેબલ, ઇઝીલી અવેલેબલ થવા માંડ્યું, એટલે પામલીફ ઉપર લખવાનું ઘટી ગયું અને ઓન પેપર લખાણ શરૂ થયા. પેપર ઉપર 11મી સદીમાં લખાણ શરૂ થયા, આગમો ને બધું પેપર ઉપર લખવાનું 11મી સદીમાં શરૂ થયું. તે પહેલા બધું પામલીફ ઉપર લખાતું હતું. પેપર ઉપર લખાવાનું શરૂ પછી 13મી શતાબ્દી 13th century AD એમાં મિનિએચર પેઇન્ટિંગ પેપર ઉપર શરૂ થયા, અને પેપર ઉપર મિનિએચર પેઇન્ટિંગ બનવાના શરૂ થયા. એ મોટા ભાગે બે પ્રકારની સ્કૂલ હતી, એક
ગુજરાતની સ્કૂલ અને બીજી મારવાડ રાજસ્થાન સ્કૂલ. ગુજરાત અને રાજસ્થાનની અંદર આ ચિત્રો મિનિએચર પેઇન્ટિંગ આગમ ગ્રંથો અને બીજા બધા ગ્રંથોમાં લખવાના શરૂ થયા, બનાવવાના શરૂ થયા. અને પછી એમાં સુવર્ણથી ચિત્રો બનાવવાની શરૂઆત થઈ, એમાં ગોલ્ડન અને સિલ્વર ઇંકની પણ ચિત્રો બનાવવાની શરૂઆત થઈ. 13th century પછી તો આ પ્રવૃત્તિ એટલી બધી વધી કે કલ્પસૂત્રમાં પણ ચિત્રો દોરાવવાના શરૂ થયા. અને દરેક શ્રાવક એવો ભાવ રાખતો કે જીવનમાં એકાદ વાર કોઈ કલ્પસૂત્ર લખાવું, કેમ કે શ્રાવકનો એક આચાર બની ગયો હતો કે પુત્થય લિહણમ, શ્રાવકે પોતાના જીવનની અંદર એકાદ ગ્રંથ તો અવશ્ય મેવ લખાવવો જ જોઈએ, આવી એક વાત આપણે આચારોમાં આવે છે. એટલે લખાણ શરૂ થયું. અને વસ્તુપાલ તેજપાલ જેવા મંત્રીઓ, તમને જાણીને આશ્ચર્ય થશે કે વસ્તુપાલ અને તેજપાલ જે મંત્રી હતા અને કેટલા બધા વ્યસ્ત એટલે બિઝી રહેતા હતા, પણ એમનો એક નિયમ હતો કે રોજ સવારે સામાયિકમાં એક કલાક, એટલે બીજું બધું તો કરતા જ, પણ એક સ્પેશિયલ એક કલાક સામાયિકમાં એક ગ્રંથ લખતા, એમના હાથના લખેલા, હેન્ડ રિટન. એટલે 11th century ની અંદર વસ્તુપાલ અને તેજપાલે લખેલા ગ્રંથો આજે આપણી પાસે મોજુદ છે. એ એક બહુ મોટી ઘટના છે કે 11th century માં લખાયેલા અને મંત્રીઓએ લખેલા, એટલે લખવાનું કેટલું બધું મહત્વ હતું અને સ્વાધ્યાયનું કેટલું મહત્વ હતું. કુમારપાળ પોતે પણ લખતા, રાજા હોવા છતાંય પણ રોજ સવારે એ થોડું લખાણ લખતા, જેથી સ્વાધ્યાય થઈ જતો અને યાદ પણ રહેતું હતું. તો લખવાનું આ કાગળ ઉપર, પામલીફ ઉપર, એ જૈન ધર્મની એક વિશેષ પ્રવૃત્તિ રહી છે. અને મિનિએચર પેઇન્ટિંગ વધુ શરૂ થયા ઓન પેપર એ 13th century થી, અને અથવા 12th century ના એન્ડ થી કહી શકીએ. આપણે બહુ ઓછા ચિત્રો આપણને મળે છે 12th century AD ના એન્ડમાં, પણ 13th century થી તો બહુ જ વધ્યા. અને આજ સુધી, આજે પણ હજુ પામલીફ ઉપર, આપણે પેપર ઉપર મિનિએચર પેઇન્ટિંગ બનાવવાની પ્રવૃત્તિ ચાલુ છે. Was there an influence, the Persian influence on the, because the paintings? Yes, Persian influence છે, મોગલ ઇન્ફ્લુઅન્સ છે. તમે જૌનપુરમાં જે લખાય છે એમાં જોશો તો મોગલ શૈલીની ઇન્ફ્લુઅન્સ છે. એક આપણને જે મળે છે અમદાવાદમાં કલ્પસૂત્ર જે લખાયું, કલ્પસૂત્ર અત્યારે ક્યાં છે ખબર નથી, પણ તમારે બોસ્ટન મ્યુઝિયમમાં અને બીજા મ્યુઝિયમમાં તેના કેટલાક પાના છે, તેમાં પર્શિયન આર્ટની પણ અસર જોવા મળે છે. બ્રિટિશ લાઇબ્રેરીમાં છે, યુ નો 14th સેન્ચુરી છે, હ્યુસ્ટનની નહીં, બોસ્ટનની લાઇબ્રેરીમાં છે, અને મદ્રાસની 8 પેજ એમાંથી ચોરી થયેલા અને વેચાયા એ મ્યુઝિયમમાં, પણ બાકીના ચિત્રો અત્યારે કોની પાસે છે તે ટ્રેસ થતું નથી. પણ એ અદ્ભુત ચિત્રો છે જેમાં પર્શિયન આર્ટની અસર જોવા મળે છે. હવે હેન્ડ રિટન મેન્યુસ્ક્રિપ્ટ્સ હજી લખાય છે? હા, હજુ બહુ જ લખાય છે અને એ પ્રવૃત્તિ વધતી જાય છે. ઘણા બધા લખાવે છે, અમે પણ લખાવ્યા છે, સુવર્ણથી પણ લખાવ્યા છે. અને સુવર્ણથી લખનારા 2 કે 3 પરિવારો જ છે આખા ઇન્ડિયામાં, જે ગોલ્ડન, રિયલ ગોલ્ડ માંથી ઇંક બનાવીને લખે છે, આજે પણ લખે છે. જીતુભાઈ, એક ફોલોઅપ ક્વેશ્ચન છે કે વસ્તુપાલ તેજપાલના હાથે લખાયેલ ગ્રંથ ક્યાંક છે અત્યારે? અંબાતમાં છે, પાટણમાં છે. અચ્છા, એક બીજો સવાલ લેવાશે? હા, લેવાશે. પ્રદીપભાઈને સવાલ છે, બહુ નાનો છે પણ ઘણો ગહન છે, તમે કેટલો ટાઈમ લેશો એના પર બધો આધાર છે. પ્રદીપભાઈ. જય જય જીતુભાઈ. તમને સાંભળી તો ઘણો ઘણો આનંદ થાય છે ઓબ્વિયસલી, અને એમ પણ ખ્યાલ આવે છે કે હજી તો જ્ઞાન ઘણું બાકી છે, ઘણું ઘણું બાકી છે, અને આયુષ્ય બહુ ઓછું છે. તો એવી કઈ સલાહ આપો જેથી બેનો કઈ સમાધાન થાય કે બાકી રહેલા આયુષ્યમાં અમારું કામ પૂરું થઈ જાય.
બે બાબત છે કે જાગૃતિ એ સૌથી મોટામાં મોટી વાત છે કે આટલું આટલી જાગૃતિ આવી જાય કે જ્ઞાન અપાર છે અને આયુષ્ય અલ્પ છે તો શું કરવું એનો એક રસ્તો છે કે સારભૂત ભણવું જે સાર હોય એ મેળવવાની કોશિશ કરવી અને સારની બાબત એવું છે કે સાર માટે બહુ શાસ્ત્રો ભણવાની જરૂર નથી હોતી ઘણી બધી વાર એક વાક્યથી આપણી જાગૃતિ આવી જાય છે તો એ એક વાક્ય એટલે યશો વિદ્યજી કહે છે કે નિર્વાણ પદમ અપ્યેકમ ભાવ્યતે યં મુહુર્મુહુર તદેવ જ્ઞાનમ ઉત્કૃષ્ટમ નિર્બંધમ નાસ્તિ ભૂયસા નિર્વાણ અપાવનારું એટલે મોક્ષ અપાવનારું એકાદ વાક્ય એકાદ શબ્દ પણ એ તો ત્યાં સુધી પહોંચ કહે છે કે નિર્વાણ પદમ અપ્યેકમ ભાવ્યતે યન મુહુર્મુહુર એક મોક્ષ એવો એક શબ્દ પણ આપણા મનની અંદર સ્થિર થઈ જાય અને એની ભાવના વારંવાર ભવાય તો અનેક શાસ્ત્રો ભણવાની પણ આવશ્યકતા રહેતી નથી એટલે લક્ષ્ય આપણું એ હોવું જોઈએ કે સારભૂત જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ અને એના દ્વારા આપણે આ જે સાધના છે આપણા મનુષ્ય જીવનની એને સાર્થક કરીએ જય જિનેન્દ્ર અને પ્રણામ જીતુભાઈ ખૂબ ખૂબ આનંદની વાત છે અને મને બે આનંદ તો ઘણા છે પણ બે વાતના આનંદ છે ખાસ એક તો આપણે સ્થવિરાવલી ઉપર તમારા પ્રવચનો કરવાનું નક્કી કર્યું અને બીજું તમે આ 7 દિવસ સુધી ગુરુ ભગવંતોની કથા એકદમ અસ્ખલિત પાણીમાં જે જ્ઞાનગંગા વહાવી અને એમને જે પીરસી એ માટે ખૂબ ખૂબ તમારો આભાર છે પણ એની સાથે સાથે એક રંજ પણ છે જેમ પ્રદીપભાઈ કહ્યું એ તે કે હવે આનો અંત આવી રહ્યો છે એનો ખૂબ રંજ છે કે એમ જ લાગે છે કે આ ચાલુ જ રહે દરરોજ સાંભળવા મળ્યા કરે ને જ્ઞાન તમે આપ્યા કરો પણ આ એક વાત વચ્ચે કહી દઉં મારા ઉપર ઘણા બધાના મેસેજ આવ્યા છે કે આ સ્થવિરાવલી હવે તમે પૂરી જ ના કરો બધા આગળ આગળ ચલાવતા જ રહો અને આ વ્યાખ્યાન વાળા છે ચાલુ જ રાખો ઇન્ટરેક્શન બી કેટલું બધું છે આજે વધારે આપણે દરરોજ લોકોના ક્વેશ્ચન હતા આજે તમે છૂટ રાખી તો વધારે ક્વેશ્ચનો બી આપણે આન્સર કરી શક્યા એટલે સંઘ વતી તમારો ખૂબ ખૂબ આભાર અને આટલો બધાનો ઇન્ટરેસ્ટ છે ને જો તમારો થોડો સહકાર હોય તો કંઈક આપણે એવું કરીએ કે આવી રીતે કંઈક ભવિષ્યમાં ચાલુ રાખી કરવા જેવો છે આ વિચાર કરીએ તો આ બાબત આ માટે તમારો સંઘ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણા સંઘના બધા મેમ્બર્સને કહેવાનું કે કાલે સવારે ધ્યાનમાં રાખજો કે જીતુભાઈ નું પ્રવચન 9:30 ની જગ્યાએ 9:15 છે 15 મિનિટ વહેલું છે ચૂકતા નહીં જેટલા બી મોડા આવશો એટલું તમારા ચૂકી જવા આટલી સરસ જ્ઞાનની જે ગંગા વહી રહી છે 1 મિનિટ પણ ચૂકતા નહીં સમયસર આવી જજો અને બીજું હેમેન્દ્રભાઈ બીજું કઈ છે અનાઉન્સમેન્ટ ના હોય તો હું જીતુભાઈને વિનંતી કરું કે અંત મંગલ કરે એક 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 ક્વેશ્ચન એક સવાલ લેવાનો ટાઈમ છે અનુમતિ હોય તો પદ્માબેન ને એક ક્વેશ્ચન છે તો એ પૂછી લઈએ હા પૂછી લો તો પદ્માબેન તમારે પૂછવો છે કે અમે પૂછી લઈએ પદ્માબેન નો સવાલ એ છે કે જે આપણે ઓનલાઈન જે પિક્ચર મોકલીએ છીએ પ્રતિમાજીના પિક્ચર્સ હોય અને એમની પ્રતિકૃતિઓ હોય એ મોકલનાર અને જે રિસીવ કરનાર હોય બંને ડિલીટ કરે તો બંનેને એનો દોષ લાગે એનું તમારું શું કહેવાનું થાય છે વોટ્સએપમાં કે ટેક્સ્ટમાં કે જે પિક્ચર બધા મોકલાય છે કે ઇવન વિડીયોમાં કે કંઈ પણ આનો જવાબ આપવો બહુ અઘરો છે અને આપણે એના વિશે થોડી વધુ વિચારણા કરીશું આવતીકાલના જે સવારનું લેક્ચર છે તેમાં આપણે વાત કરીશું અત્યારે એને વાત નહીં કરીએ કે ડિલીટ કરવું કેવી રીતે કરવું એ વખતે આપણો શું ભાવ હોવો જોઈએ એ તેની ચર્ચા આપણે વિસ્તારથી કરીશું આવતીકાલે ખૂબ ખૂબ આભાર આપણે અંતમંગલ કરીને આજના પ્રવચનનો અંત લાવીશું સર્વમંગલમ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ ખૂબ આભાર થેન્ક યુ જય જિનેન્દ્ર કાલે તમારો બહુ લાંબો દિવસ છે આજનો દિવસ અમારો આજનો અમારો કાલનો કારણ કે 3 પ્રતિક્રમણ
હેમેન્દ્રભાઈ પારણા નું અને ચૈત્ર પરિપાટી નું તમે જ અનાઉન્સમેન્ટ કરી લો. જય જીતેન્દ્ર, બધા તપસ્વીઓ સાતામાં હશે. હેમેન્દ્રભાઈ મને બધા કરવા દો પહેલા, પછી તમે અનમ્યુટ થઈને બોલજો. ઓકે ઓકે. જીતુભાઈ ને બધાને બાય કરી નીકળવા દો, પછી આપણે વાત કરીએ. એવું જીતુભાઈ, હા બધાની સાથે બધાને અનમ્યુટ રાખો અને વાત કરી લે બધા. જીતુભાઈ જય જીનેન્દ્ર, થેન્ક યુ ફોર એવરીથિંગ. પ્રવચન સાંભળીને થેન્ક યુ. જય જીનેન્દ્ર જીતુભાઈ, થેન્ક યુ સો મચ. જય જીનેન્દ્ર જીતુભાઈ, ઉદના શે કે. જય જીનેન્દ્ર, બધાને તમારા જ્ઞાન. આપણા બધા સભ્યોને ખાસ વિનંતી છે કે જીતુભાઈ ને જય જીનેન્દ્ર અને ગુડ બાય કહીને પછી તમે રહેજો ઓન. હેમેન્દ્રભાઈ ને એક બે અનાઉન્સમેન્ટ છે, એટલે પેલા આપણે જીતુભાઈ ના સમય નો ધ્યાનમાં રાખીને એમને પેલા બાય કરી લઈએ. જયેશભાઈ, બધાને જય જીનેન્દ્ર ખાસ, અને આપણે પાછા સાંજે મળીશું, એટલે કે આવતીકાલે, અને આપણે વાત કરીશું. બધાને જય જીનેન્દ્ર, બધા તપસ્વી સાતામાં રહેજો, અને હું તમારી રજા લઈને કાલના પ્રોગ્રામ ની જયેશભાઈ ઓલરેડી અનાઉન્સમેન્ટ કરેલી છે. સવારે બારસા સૂત્ર ના સંઘ દર્શન અને વાંચના, સાંજનું આપણું ભક્તિનો પ્રોગ્રામ, અને પછી ક્ષમાપનાનું લેક્ચર છે જીતુભાઈ પાસેથી, જીતુભાઈ તરફથી. એના પછી સન્ડે નો પ્રોગ્રામ સવારે 8 વાગે આપણે તપસ્વીઓને, સર્વે તપસ્વીઓને વર્ચ્યુઅલી પારણા કરાવીશું. 8 વાગે માંગલિક શરૂ થશે, જીતુભાઈ આપણને માંગલિક કરાવડાવશે, અને પછી આપણે બધા જ તપસ્વીઓને વર્ચ્યુઅલી, દરેક તપસ્વીની ઘરે જઈશું. જે લોકોએ તપશ્ચર્યા કરેલી છે એ લોકોને નમ્ર વિનંતી કે પ્લીઝ તમને ઈમેલથી, આપણે કોમન ઇમેલ બધા કમ્યુનિટીમાં મોકલાવ્યો છે, એમાં ફોર્મ અટેચ કરેલું છે, ફોર્મ ભરીને ઇમિડિયેટલી મોકલાવી આપો. કારણ કે એવી ટીમને નહીં તો વુડ બી વેરી ડિફિકલ્ટ કે કોણે કોણે કરેલા છે. છેલ્લી મિનિટે જો આવતીકાલે સાંજના તમે મોકલાવશો તો એવી ટીમ મે ઓર મે નોટ બી એબલ ટુ ઇન્ક્લુડ યોર નેમ, અને બધાને અનુમોદનાનો લાભ નહીં મળે. એટલે તમને બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કે જો અત્યારે થોડોક ટાઈમ કાઢી શકાય એમ હોય તો અત્યારે, એન્ડ જો લેટેસ્ટ બાય ટુમોરો મોર્નિંગ, પ્લીઝ તમારી તપશ્ચર્યાના ફોર્મ, અને તપશ્ચર્યા ફોર્મ કદાચ ન બી ભરી શકો તો ટેક્સ્ટ મેસેજથી બી મોકલાવી શકવાની સગવડતા કરેલી છે, તો એ રીતના બી છેવટે ઇન્ફોર્મેશન ઇમિડિયેટલી મોકલાવી આપજો. રવિવારે બપોરે 2 વાગે આપણે ચૈત્ય પરિપાટીનો પ્રોગ્રામ કરેલો છે. આ એક અદભુત ચૈત્ય પરિપાટી હશે, એમાં આપણે આપણા મનના ઉલ્લાસથી અને ભાવથી એટલી સરસ આપણે પંચતીર્થી કરવી છે કે જેમ લોકોને સપના સેરેમનીમાં આનંદ આવ્યો એના કરતા આમાં આપણે ભાવ વિભોર થઈ જવું છે અને આપણા આત્માનું કલ્યાણ કરવું છે. આના માટે બધાને નમ્ર વિનંતી છે કે આપણે આપણા બેસ્ટ ડ્રેસમાં, બેસ્ટ ટોર્નામેન્ટમાં, જેમ આપણે પરિશ્રણ હોય અને બધા જ આપણે બની ઠની અને દેરાસર જતા હોઈએ છીએ, એવી જ રીતના આ ચૈત્ય પરિપાટીમાં જોડે કે જાણે આપણે સાક્ષાત એમાં આપણે જઈ રહ્યા છીએ. બીજું, આપણે ભગવાનનો ફોટો આપણા ઝૂમનો જે બી સોર્સ હોય એની બાજુમાં મૂકીએ, દીવો અને ધૂપ કરીએ. દીવો અને ધૂપ જે લોકો સેફલી કરી શકતા હોય એ લોકો જ કરજો, જેથી કરીને કોઈ જાતનો એક્સિડન્ટ ના થાય એની આપણે ખાસ સંભાળ રાખીએ. આપણા સાથે આપણી પાસે પાટલો
રાખજો અને એમાં ફળ નૈવેદ્ય અને ચોખા રાખીને આપણે જ્યાં જ્યાં બી દેરાસરમાં જઈએ ત્યાં આપણે દરેક જગ્યાએ ભાવથી બધી જ દ્રવ્ય પૂજા, જેમ કે સાથીઓ ફળ નૈવેદ બધું જ કરવાનું છે અને આપણે ભાવથી જ દરેક જગ્યાએ જોડાઈશું. દરેક જગ્યાએ ચૈત્યવંદન પણ થશે, દરેક સેન્ટરના આપણે ટૂર પણ લઈશું, પણ આપણો ભાવ આપણી સાથે રહેશે કાયમ માટે દરેકે દરેક જગ્યાએ. તો સર્વેને નમ્ર વિનંતી કે તમારા ફ્રેન્ડ્સને બી કહો ત્યારે એટલું એક ખાસ નમ્ર સૂચના કરજો કે આમાં સર્વે જણાએ પોતાના ભાવને ઉલ્લાસથી જોડાવાનું છે. થેન્ક યુ. જય જીનેન્દ્ર. ચૈત્ય પરિપાટીનો પ્રોગ્રામ લગભગ કેટલા કલાક ચાલશે? લગભગ અત્યારે ટેન્ટેટિવલી 3.5 કલાકનો પ્લાન થયેલો છે. વી આર ટ્રાઇંગ ટુ કટ ઇટ ડાઉન. આઈ ડોન્ટ નો ઇફ યુ વિલ બી એબલ ટુ કટ ઇટ ડાઉન ઓર નોટ. વી વર પ્લાનિંગ ટુ ડુ ઇટ ફોર 2 hours, પણ વી આર ટ્રાઇંગ ટુ સ્ટીલ ઓર્ગેનાઇઝ ઇટ એન્ડ ધેર ઇઝ ટુ મચ સ્ટીલ ટુ બી ડન. ઓકે, ધેટ્સ ફાઇન. લે બી 3 કલાકનો અને આવતીકાલનું જે પ્રવચન છે ક્ષમાપનાનું એ કેટલા વાગ્યાનું? કેમ કે બધાના પ્રતિક્રમણો જુદા જુદા છે. 9 વાગે પ્રવચન શરૂ થશે અને મોસ્ટલી 9:30 સુધી રહેશે. રાતના 9 વાગ્યાનું છે. હાજી, થેન્ક યુ. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. હેમેન્દ્રભાઈ, આ બધું ઝૂમ માં થવાનું જે હોય આપણે બધું જ ઝૂમ માં થવાનું છે. હાજી, એટલે આપણે લોકોના ઘરે જઈએ કે કઈ જઈએ તો કેવી રીતે જવાનું? ઝૂમ ઉપર જ જઈશું આપણે બધાની ઘરે, બધા દેરાસરમાં. લાઈવ રિસીવ કરશે, એ લોકો ત્યાં જાતે હશે આપણી આગતા સ્વાગતા કરવા માટે, અને પછી એ લોકો આપણને વર્ચ્યુઅલી આખી ટૂર આપશે. એ લોકો આટલી મહેનત કરશે આપણા માટે કે આપણે આખો સંઘ લઈને જઈએ છીએ. હવે કેટલું એ લોકો કરી શકે છે કારણ કે કોવિડના રિસ્ટ્રિક્શનના હિસાબે, પણ એ લોકોનો ઉલ્લાસ એટલો બધો જબરજસ્ત છે કે આપણો સંઘ જાણે સાક્ષાત ત્યાં પધારી રહ્યો છે એ રીતના જ એ લોકો આપણને આવકાર કરવાના છે. હેમેન્દ્રભાઈ, એક સવાલ આવ્યો છે કે જે આપણે પ્રતિક્રમણની ઝૂમ માટેની લિંક મોકલી છે એનું થોડું ક્લેરિફિકેશન કરશો. પ્રતિક્રમણની ઝૂમની લિંક જે છે એ જૈના જે લિંક મોકલાવેલી છે એની લિંક છે. આપણે ક્લિયરલી એમ કહીએ છીએ કે ઇલેક્ટ્રોનિક મીડિયાથી પ્રતિક્રમણ કરવામાં દોષ છે અને શાસ્ત્ર ના પાડે છે. એટલે આપણે જૈન સેન્ટરે પોતે કોઈ જાતની લિંક અરેન્જ નથી કરેલી, પણ જૈનાએ જે લિંક મોકલાવેલી છે એ લિંક આપણે ફોરવર્ડ કરી છે, અને એ લિંકમાં જીતુભાઈ પોતે એકચ્યુઅલ પ્રતિક્રમણ કરાવવાના છે. 1 વાગે બી પ્રતિક્રમણ કરાવશે બપોરે, અને 4 વાગે પણ જીતુભાઈ પ્રતિક્રમણ કરાવશે. જીતુભાઈ લાઈવ પ્રતિક્રમણ કરાવવાના છે ઝૂમ ઉપર, દેરાવાસી પ્રતિક્રમણ, અને સ્થાનકવાસી પ્રતિક્રમણ માટેની બી લિંક અને ઇંગ્લિશ પ્રતિક્રમણની લિંક પણ આપણે ઈમેલથી મોકલાવેલી છે દરેકને. થેન્ક યુ હેમેન્દ્રભાઈ. હાજી, બસ એ સિવાય બીજું કઈ નથી. બાકીના બધાને જય જીનેન્દ્ર કેવું હોય તો ગુડ નાઇટ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર સર્વેને. જય જીનેન્દ્ર. મોટી બસ કરી છે કે આપણે દર વખતે જઈએ છીએ એવી રીતે ચૈત્ર પરિપાટીમાં કે? હા, આપણે વર્ચ્યુઅલ બસ કરેલી છે, 4 બસ કરેલી છે, એટલે આપણે 160 માણસોને એક્સપેક્ટ કરીએ છીએ, પણ વર્ચ્યુઅલ બસ છે બધી. કિશોરીબેન, આપણે ન્યૂજર્સી ને કેનેડા તો બધા પ્લેનમાં જવાના છે, 5 મિનિટમાં પહોંચી જઈશું. આકાશગામીની વિડીયો વિદ્યા મળી ગઈ છે ને બધા. આપણે 8 દિવસ બધા એક્સપર્ટ થઈ ગયા. થેન્ક યુ. જય જીનેન્દ્ર. સાતામાં રહેજો બધા. ચેતનાબેન સાતામાં, દેવગુરુ ધર્મપદ સાહેબ બધાને મિચ્છામી દુક્કડમ. બધાને મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. સર્વે સુખ સાતામાં હો એવી શુભેચ્છા. તેજસભાઈ પ્રીતિબેન સાતામાં રહેજો. એકદમ. તમે પણ પ્રેસિડેન્ટ સાહેબ, યુ આર ડુઇંગ એ વેરી ગુડ જોબ. આઈ મીન આ વખતે વેરી ગુડ જોબ કરવા કરતા ઘણું સરસ રહ્યું છે આ બધું. ઇટ્સ વેરી ગુડ એક્સપિરિયન્સ. બિગ બિગ રાઉન્ડ ઓફ અપ્લાઉઝ ટુ ડોક્ટર જયેશભાઈ એન્ડ થેન્ક યુ. થેન્ક યુ ચંદ્રાબેન. નાઇસ ટુ સી યુ ચંદ્રાબેન. ઓ નાઇસ ટુ સી યુ. તમે બધા સાતામાં, રમીલાબેન સાતામાં, દેવગુરુ પાસાય એવી ટુ આપણે બધા નીકળીએ એટલે નરેન્દ્રભાઈ નીકળી શકે.
અમારા પર્સનલ અને આખી ટીમ તરફથી નરેન્દ્રભાઈ અને એવી ટીમને ખાસ આપણે થેન્ક યુ કરીએ. બહુ મહેનત, એકદમ ખૂબ મહેનત કરી છે આ. થેન્ક યુ નરેન્દ્રભાઈ, થેન્ક યુ નરેન્દ્રભાઈ, બધા એવરીવન એન્ટાયર ટીમ, એવરીબડી હેઝ ટુ વર્ક અ લોટ. રાઈટ, પણ નરેન્દ્રભાઈ તમે ઘણું કરલું, થેન્ક યુ વેરી મચ. ખાસ એવી ટીમ નરેન્દ્રભાઈ, નિલેશભાઈ, એનડીભાઈ, સપન, સમીર, નરેન્દ્રભાઈ, જીતુભાઈ એક વાગે પ્રતિક્રમણ કરાવવાના છે, આપણને દેખાવાનું છે. તમે લિંક ફોલો કરશો તો તમને જોવા મળશે. આપણા તરફથી નથી, જૈના ની લિંક છે. ઓકે, તો પણ આપણને એક લિંક મોકલાવી શકો તમે અમને? 18મી ની ઈમેલ માં છે, અને ઇંગ્લિશ પ્રતિક્રમણ બધાની એમાં જ છે. ચાલો, જય જીનેન્દ્ર, શુભ રાત્રિ, કાલે મળીશું. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર.